પ્રવચન ટૂંક જ સમયમાં શરૂ કરીએ છીએ એ પહેલા છેલ્લા કેટલાક વર્ષોથી એક ટેન્શન હતું, અકસ્માતની અંદર સાધુ અને સાધ્વીજીઓ ઉઠી જાય, ઉપડી જાય, એમાંથી તો આ વીઆર સેવા ગ્રુપ શરૂ થયું. પણ એમની સહાય કરવા જતા અમારા યુવાનો ઇન્જર્ડ થઈ જાય. નસીબ હજી અમારા સારા છે કે સાધુ અને સાધ્વીજીને લેવા મૂકવા જતા આજ સુધીમાં એક પણ યુવાન અકસ્માતમાં પરલોકમાં નથી ગયો. હોસ્પિટલમાં ગયો છે, યમરાજની સામે ઝઝૂમ્યો છે અને ઝઝૂમીને પાછો આવ્યો છે. હા, કોઈક બીજા કારણસર એ પરલોકમાં ગયો હોય એ વાત જુદી છે. અમારા યુવાનો, અમારી કેપ્ટન મીટિંગ થાય ત્યારે દરેક ગ્રુપના કેપ્ટનો એમના માથા ઉપર આ જ પ્રશ્ન જડુમતો હોય છે. મારા સાહેબ, આવી એકાદ ઘટના ઘટે એટલે ઘરવાળા બધા જ કહી દે છે નથી જવું. હવે ઘટના કોકની ઘટી હોય અને ઇફેક્ટ બીજાને થતી હોય, જો એમને આમ થયું પછી કાલે તમને થઈ જાય તો અમારું શું? અને એના કારણે આપણું આખું વીઆર સેવા ગ્રુપ એને કંઈક અસર પડશે. માટે મારા સાહેબ, પોલિસી લેવી જોઈએ, મેડિકલ પોલિસી લેવી જોઈએ, વીમા યોજનામાં જવું જોઈએ, એને પ્રીમિયમ ભરવા જોઈએ. મેં કલ્પેશભાઈને બોલાવીને ઘણી બધી ચર્ચા કરી, એમણે એના એજન્ટને પણ મોકલ્યો. જિંદગીમાં જે બધી ચર્ચા મારે ન કરવાની હોય એ તમારા માટે મેં કરી છે. અમારું તો સિવિલ ડેથ ઓલરેડી થઈ ગયું છે. અમારે હવે કોઈ વીમા પોલિસી હોય ભાઈ, અમારે આ બધામાં પડવાનું જ ન હોય. અમારે કોઈ મેડિકલ ન હોય, વીમા ન હોય, તમારા માટે મેં માથા માર્યા, મેં કલાકો બગાડ્યા અને બધું સર્ચ કરતા મને લાગ્યું કે આમાં આપણે કમાઈએ લાભ થાય કે ન થાય, પોલિસી વાળા કરોડપતિ તો થાય થાય ને. રૂપિયા કઈ મફતમાં નથી આવતા, રૂપિયાનો કોઈ કલ્પવૃક્ષ ઝાડ નથી આપણા ભારત દેશની અંદર કે આમ હલાવીએ અને એક જણ માટે આમ કરોડ રૂપિયા નીકળી પડે. કોણ બનેગા કરોડપતિ? એમાંય માથા પચી કરે ત્યારે 25 લાખ સુધી પહોંચાય. મેં કીધું આવી રીતે આપણે રૂપિયાઓ ઉડાવી નથી દેવા, એ કરતા તો બેટર. બહુ બહુ મગજમારી થઈ અને છેલ્લે અમે એક ડિસિશન લીધું. જો વીઆર સેવા ગ્રુપ આપણા બલબુત્તા ઉપર આપણે ઊભું કર્યું છે તો આ જ ગ્રુપના કોઈ પણ સેવકને ક્યારેય કોઈ દુર્ઘટના થાય તો એને પણ સહાય આપણે આપણા બલબુત્તા ઉપર કરશું. આપણે કોઈની પાસે ભીખ માંગવા નથી જવું, આપણે કોઈની પાસે આવે હાથ નથી લંબાવવા અને એનો એક ટેસ્ટ લેવા માટે. અહીં બેઠેલાઓને ખબર હશે, ગયા વર્ષે કરજણની એક નોનજૈન છોકરો હતો કે જે છોકરો વિહાર માટે નહોતો ગયો, મહાત્માના કામ માટે ગયો હતો, પાછો વળતા એક્સિડન્ટ થયું, બાઇક એનું બિચારાનું ઉડ્યું, ઓન ધી સ્પોટ ત્યાં છોકરો ખતમ થઈ ગયો. એનો બાપ એટલા સરસ વાક્ય બોલ્યો હતો, મારા દીકરાનું તો આયુષ્ય પૂરું થવાનું જ હતું, એ ગયો એનું મને દુઃખ નથી, એ કરતા મને આનંદ એ છે કે જતા જતા મહાત્માનું કામ કરતો ગયો. કરજણના સંઘે તો એની બધી જ સહાય પૂરી કરી દીધી, છતાંય અમારા વીઆર સેવા ગ્રુપના સભ્યો નિશ્ચિંત થાય એટલા માટે ટેસ્ટ લેવા માટે ગયા 6ઠા સંમેલનની અંદર મેં સભા સમક્ષ રજૂઆત કરી. અને તમે માનશો, આ એ જ યુવાનો છે કે જેને આ યુવાનના પિતાને 4.5 લાખ રૂપિયા કરી આપ્યા જ્યારે એ નોનજૈનનો બાપ કે મારા સાહેબ હવે મને નથી જોઈતા, ખરેખર મારે જરૂરિયાત નથી, બસ કરો. કોઈએ 5, કોઈએ 11,
કોઈએ 21, 31 અને આ ભિવંડી ગ્રુપે 51,000 રૂપિયા આપી 4.5 લાખ રૂપિયા આ ભાઈને પહોંચાડ્યા. આજે ભાઈ નિશ્ચિંત થઈ ગયા. મારે એક ટેસ્ટ, મારે એક દાણો દબાવવો હતો. આવતીકાલે આવી કોઈ ઘટના ઘટે તો શું થઈ શકે? અમે તો નિશ્ચિંત થઈ ગયા. પણ 7, 8 અને 9 વર્ષથી ચાલતા અવ્યાર સેવા ગ્રુપનું પુણ્ય એવું જબરજસ્ત બંધાઈ ગયું. એ પુણ્યના પિંડના કારણે હજી તો 1.5 મહિના પહેલા જ આણંદજી કલ્યાણજી પેઢીની સાથે અમારા રૂપેશભાઈ વોરા અને એની ટીમે મિટિંગ શરૂ કરી, અને તમે નહીં માનો, હમણાં જેમ કલ્પેશભાઈએ કીધું એ પ્રમાણે ગઈકાલે શનિવારે પેઢીના ઇતિહાસમાં દેવદ્રવ્યના કદાચ લખો અને કરોડો રૂપિયા જીર્ણોદ્ધાર માટે અપાયા હશે. સાધારણના રૂપિયા આજ સુધીમાં પેઢીએ કેટલા વાપર્યા હશે આપણને ખબર નથી, પણ ગઈકાલે આણંદજી કલ્યાણજી પેઢીએ સંવેગભાઈ લાલભાઈ આદિ ટ્રસ્ટી મંડળે એક ઠરાવ કરી દીધો, વિહાર સેવા ગ્રુપનો કોઈ પણ સભ્ય વિહાર દરમિયાન અકસ્માત થાય, ઇન્જર્ડ થાય, હોસ્પિટલમાં જાય, ફ્રેક્ચર થાય કે કદાચ કોઈ કર્મના ઉદયથી પરલોકમાં જાય, જે પણ ખર્ચ થશે એ ટોટલ ખર્ચ આણંદજી કલ્યાણજી પેઢી ઉપાડી લે. કેટલો થશે આપણને ખબર નથી. 7-8 વર્ષમાં કદાચ આ જૈન સંઘને 22-25 લાખ થી વધારે ખર્ચ વિહાર સેવા ગ્રુપના યુવાનના ઓપરેશન વગેરેમાં થયો નથી. આગળમાં કેટલો થશે ખબર નથી, પણ એટલી ખબર છે કે હવેથી અમારો તમામ યુવાન નિશ્ચિંત થઈ ગયો છે. આટલી મોટી પેઢીએ જયારે જાહેરાત કરી હોય, એક વાત કહી દઉં, શત્રુંજય તીર્થ એ જો તીર્થ છે તો આણંદજી કલ્યાણજી પેઢી તીર્થંકર છે. તીર્થને તીર્થંકર જેવી આપણને પેઢીએ આટલું જબરજસ્ત આશ્વાસન આપ્યું હોય, કદાચ હજારો ગ્રુપ જૈનોના ચાલતા હશે ભારતની અંદર, પણ કોઈ એક ગ્રુપને નિશ્ચિંત પેઢીએ કર્યું હોય તો વિહાર સેવા ગ્રુપ સદભાગી છે. આવા પેઢી માટે તમે બેઠા બેઠા તાળીઓ વગાડો ના ચાલે, તમે બેઠા બેઠા ખાલી વાજા વગાડો ના ચાલે, તમે ઉભા થાવ, તમે ઉભા થાવ 10 મિનિટ માટે. આજે કદાચ પ્રવચન પણ ન થાય, આજે કદાચ બીજા કોઈ રિપોર્ટ્સ પણ ના વંચાય ને, તો આજે આપણને આનંદ છે કે આટલી મોટી જવાબદારી આ જૈન સંઘની પેઢીએ આપણા માથા પરથી ઉતારી, અને સોનામાં સુગંધ ભળે એમ સુશ્રાવક પ્રાણીમિત્ર સંઘરત્ન કુમારપાળભાઈએ પણ આ સમાચાર સાંભળીને ગઈકાલે ડિસિઝન લઈ લીધું. પાલીતાણાની પેઢી જો આટલું સરસ કામ કરતી હોય તો એ જ પાલીતાણામાં બેસી વર્ધમાન આયંબિલ ખાતું જે પાલીતાણાની અંદર
હજારો શ્રમણ શ્રમણીઓની વૈયાવચ્ચે કરી રહી છે. એ પાલિતાના આયંબિલ ખાતાએ પણ કાલે નક્કી કર્યું કે કોઈ પણ યુવાનને આવી કોઈ પણ ઘટના ઘટી જાય તો 1 લાખ રૂપિયા, અને એમણે એમાં એડ કર્યું સાયકલવાળા, વ્હીલચેરવાળા અને નંબર 3 દોડીવાળા, આવા નોંધાઈને પણ કોઈ અસર થાય એને પણ 1 લાખ રૂપિયા. એમાં જોવાનું નહીં કે એને ખર્ચો 55,000 થયો છે તો 55 નહીં, 1 લાખ આપવાના, એટલે આપી જ દેવાના. આવી એક સરસ જાહેરાત આ સંસ્થાએ પણ કરી છે. આપણે એકદમ નિશ્ચિંત થઈ ગયા, એટલે પાછા ઘરે જઈને હુઈ ન જતા, પાછા તો હવે કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ કરશો નહીં તો આ લોકોને લાભ ક્યાંથી મળવાનો છે? આવો એક સરસ મજાનો નિર્ણય આજના દિવસે થયો, એનો અતિ આનંદ છે. 2017 અને 2018 વિહાર, એના રિપોર્ટ્સ, એની વિશિષ્ટ એક્ટિવિટીઝ, આ બધાને દર્શાવતું મોર્નિંગ ન્યૂઝ એવા 11મા અંકનું અત્યારે જ 2 મિનિટમાં ઉદ્ઘાટન થાય છે. ત્યાર પછી આપણે આગળના કાર્યક્રમમાં આગળ વધશું. બોલો. મોર્નિંગ ન્યૂઝ જે આપણી બધી જ એક્ટિવિટીનો એક અહેવાલ અને ગુરુદેવોની પ્રેરણા અને આપણું પીઠબળ હોય છે, એ જ મોર્નિંગ ન્યૂઝનું વિમોચન કરવા માટે હું વિનંતી કરીશ પુષ્પદન જૈન સંઘ શ્રી સેટેલાઇટના મુરબ્બી શ્રી શ્રી શંખેશ્વર પેઢીના શ્રી શ્રીયકભાઈ, આપણા વિહાર સેવા ગ્રુપના સરસેનાધિપતિ શ્રી સંજયભાઈ, શ્રી દેવલભાઈ, પ્રકાશભાઈ શિરોડીવાલા, સાથે શંકરભાઈ, આશીષભાઈ, આશિતભાઈ મિચ્છામિદુકડમ, ઉસ્માનપુરા જૈન સંઘના પ્રમુખ અને કલિકુંડ હોસ્પિટલ, પાર્શ્વનાથ હોસ્પિટલ જે ચાલી રહી છે એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભીખાભાઈ, આદિ તમામ મોરબીને હું વિનંતી કરીશ કે તેઓ આ તેમના કરકમલ દ્વારા આ મોર્નિંગ ન્યૂઝનું વિમોચન કરે. આજે એ જ મોર્નિંગ ન્યૂઝના કંઈક અંશો આપણી સામે વ્યક્ત કરી અને હજુ ગુરુદેવને આપણે સાંભળવા છે, તો વિનંતી કરીશ આ તમામ મોરબીઓને કે તેઓ પધારે અને મોર્નિંગ ન્યૂઝનું વિમોચન કરે. શ્રી શ્રુત જ્ઞાન ને નમો નમઃ, શ્રી શ્રુત જ્ઞાન ને નમો નમઃ, શ્રી શ્રુત જ્ઞાન નો જય જય હો, શ્રી શ્રુત જ્ઞાન ને નમો નમઃ, શ્રી શ્રુત જ્ઞાન ને નમો નમઃ, શ્રી શ્રુત જ્ઞાન ને નમો નમઃ, શ્રી શ્રુત જ્ઞાન નો જય જય હો. ઓમ હ્રીમ નમો નારસ્ત, 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 ઓમ હ્રીમ નમો નારસ્ત. જે રાજમાર્ગ પર આ વિહાર સેવા ગ્રુપનું સંમેલન ગાજતું કર્યું છે એ કૌશિકભાઈ, કૌશિકભાઈ ઉપસ્થિત કોઈ કારણોસર નથી રહી શક્યા, એમના ભાઈને વિનંતી કરીએ કે તેઓ શ્રીના વતી વિહાર સેવા ગ્રુપનું બહુમાન સ્વીકારે. વિનંતી કરીશ તેમના
સંઘવતી કૌશિકભાઈ નું બહુમાન આપણા સંઘભૂષણ શ્રી કલ્પેશભાઈ વિસા સ્વીકારશે. આ ક્ષણે આપણે તેમને પણ યાદ કરીએ છીએ અને તેમને આપેલા સહયોગને પણ યાદ કરીએ છીએ. ફરીથી એક વાર તાળીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ. આજે જ્યારે શ્રમણોની અને શ્રમણીઓની ચિંતા કરવા માટે તમે ઉપસ્થિત થયા છો, આપણો વિહાર સેવા ગ્રુપ તો ફિઝિકલી દોડધામ કરે છે, પણ જેની તમે સેવા વિહાર દરમિયાન કરો છો એ ક્યારેક બીમાર પડે અને એમને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. આજકાલ તમે જાણો છો કે હોસ્પિટલના ખર્ચા, મેડિકલના ખર્ચા કેટલા ગજબનાક હોય છે. આવા ખર્ચાઓ પણ જૈન સંઘની જ કમર ઉપર આવતા હોય છે. વર્તમાન જૈન સંઘ અમારા માટે જે કરે છે એટલું પણ જો અમે વિચારીએ ને તો પણ અમને અમારા જીવનમાં પ્રમાદ કરવાનો વિચાર ન આવે. અમે અમારા એક મા બાપને છોડીને આખા સંઘે અમારું મા બાપ બનીને જે કાળજી કરે છે એ જોયા, જાણ્યા ને વિચાર્યા પછી એમ ભગવાનના ચરણોમાં ઝૂકી જવાનું મન થાય. ભગવાન તમે કેવી અદભુત વ્યવસ્થા આપી છે કે અમે દીક્ષા લીધા પછી કાળ ધર્મ થાય ત્યાં સુધી સાધુ કે સાધ્વીને એની કોઈ ચિંતા નથી હોતી. જેમ અમારા વિહાર માટે તમે જોડાયા એમ આપણા વિહાર સેવા ગ્રુપ પહેલા એ દરમિયાન સાધુ સાધ્વીઓની વૈયાવચ, જેમ ચારે ફિરકાના વિહાર તમે કરાવો છો એમ ચારે ફિરકાની વૈયાવચ માટે જૈન સંઘની એક સંસ્થા જેનું નામ છે જીતો, આ જીતોએ શ્રમણ આરોગ્યમ નામની એક અંતર્ગત સંસ્થા ઊભી કરી. તમને જાણીને આનંદ થશે, ગત વર્ષ દરમિયાન જીતોના ટ્રસ્ટીઓએ ભારતભરના સંઘોમાં ફરી સાધુ અને સાધ્વીજીને કોઈ પણ બીમારી આવે એને ક્યાંય કોઈ પેઢીમાં હાથ લાંબો ન કરવો પડે 13,000 થી 15,000 સાધુ સાધ્વી વર્તમાન જૈન સંઘમાં ચારે ફિરકા મળીને છે. આ તમામની સેવા, આ તમામની વૈયાવચ, આ તમામના આરોગ્યની કાળજી જીતોએ શ્રમણ આરોગ્યમના માધ્યમે લીધી છે. અને એક શુભ સમાચાર, ગત વર્ષ દરમિયાન ભારતભરના તમામ સંઘોમાં ફરી 100 કરોડથી વધારે રૂપિયા એમણે ભેગા કરી દીધા છે. અને આ 100 કરોડ કોર્પસમાં જશે. એના વ્યાજમાંથી ભારતની કોઈ પણ હોસ્પિટલની અંદર માથમાં આંખ મીચીને ચાલ્યા જશે. એમને કોઈ હોસ્પિટલ ક્યારે અટકાવશે નહીં. એની એક ઝાંખી અમારા જીતોના અગ્રણી કાર્યકર હેત ગ્રાફિક્સવાળા આશિષભાઈ તમારી સામે મૂકશે. અને તમને એક બીજી વાત કરું, પેઢી તો નંબર 2 આવીને નંબર 1 આવી ગઈ. મને જ્યારે પહેલી વાર મળવા આવ્યા ત્યારે મેં આ આશિષભાઈને કીધું, ભાઈ શ્રમણ આરોગ્યમ જે રીતના તમારું કાર્ય છે એમાં શ્રમણોની સુરક્ષા કરતા અમારા યુવાનો એમના આરોગ્ય એટલે કે એના અકસ્માત થાય એ આમાં કનેક્ટ કરાય કે ના કરાય. હું તમને કહું છું કે તમે લોકો કદાચ એમ માનતા હશો કે મારા સાહેબ માત્ર આપણને 8 મહિના
ફિઝિકલ જ પ્રેક્ટિસ કરાવે રાખે છે એવું નથી. મને પણ બહુ ટેન્શન હોય છે, મને પણ બહુ ચિંતા હોય છે કે આમના પરિવાર માટે પણ આપણે વિચારવું પડશે કે નહીં, એ લોકોને કોઈ ચિંતા ન રહે. અને મેં એમને વાત કરી, શું મસ્ત જવાબ આપ્યો, કેટલા કેટલા એક્સિડન્ટ થાય? એટલે ભાઈ આ કાંઈ કરવા જેવી ચીજ તો નથી જ કે તમે મને પૂછો છો કેટલા થાય, પણ એવરેજ એકથી બે ઘટના એક્સિડન્ટની ઘટતી હોય છે. કોકનો 2 લાખે આવે ને કોકનો 12 લાખે આવે, આ કંઈ આપણા હાથમાં નથી ને. અને એમણે એટ એ ટાઈમ મને કીધું, આમાં આપણે જીતો કે શ્રવણ આરોગ્યમને વચ્ચે નથી લાવતા. મારા સાહેબ એક દુર્ઘટનામાં 2 લાખ એમણે નામ આપવાની ના પાડી છે, છતાં હું રહી નથી શકતો. એમણે મને કીધું, એક દુર્ઘટનામાં 2 લાખ રૂપિયા 8 મહિનામાં જેટલી પણ કદાચ થાય, ન જ થાય, કદાચ થાય તો દરેકમાં 2 લાખ રૂપિયા સુધી હું ઊભો રહીશ. પણ આ જૈન સંઘની વ્યવસ્થા પરંપરા જુઓ કે એક વ્યક્તિ કરતાં સંઘ ચડે ને સંઘ કરતાં પેઢી ચડે. પેઢીએ જ્યારે આમાં ઝુકાવ્યું ત્યારે મેં એમને વાત કરી, મને કે પેઢી તો આપણા માથા પર શિર મસ્તક પર એ હોય તો અમે સાઈડ પર, અને ક્યારેક પણ જરૂર પડે અમને જરૂર યાદ કરજો. તાળીઓના ગડગડાટથી આ ભાગ્યશાળીને આપણે વધાવી લઈએ. હવે એમની એક વિનંતી છે તમને કે તમારા વીઆર દરમિયાન કોઈ મહાત્માને ક્યારેક આવી કોઈ જરૂર પડે હોસ્પિટલમાં તો તમે હોસ્પિટલ સુધી પહોંચાડશો કે નહીં પહોંચાડો? પહોંચાડશો જ. અને એના માટે 2-5 મિનિટ તમારી લેવા માગે છે, સાંભળજો શાંતિથી, પછી તરત આપણું પ્રવચન શરૂ. વધારે સમય નહીં લઉં, 2 મિનિટ મારી જોડે અમારા જીતોના શ્રવણ આરોગ્યમાં વૈભવ હોય છે એમને બી કહીશ આવશે. જીતો એક આખા ભારતભરમાં 67 બ્રાન્ચ અને ઇન્ટરનેશનલ 13 બ્રાન્ચ ધરાવતી આ સંસ્થા છે. ઘણા બધા એનું નામ જ છે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અમે બિઝનેસ કનેક્શન માટે જ આ કરેલી સંસ્થા છે, સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે આપણા જૈન ધર્મના કોઈ બી એવા કાર્યો ન ભૂલાય એના ભાગરૂપે આ શ્રવણ આરોગ્યમ ચાલુ કર્યું. 100 કરોડ રૂપિયા મારા સાહેબે કીધું એ પ્રમાણે ભેગા થયા છે. એમાંથી બહુ આનંદ થાય કે 23 કરોડ રૂપિયા ખાલી અમદાવાદ શહેરના છે. અને આ 100 કરોડ એ અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે. એટલું સરસ ઓર્ગેનાઇઝેશન બનાવે છે કે આના કોર્પસ ફંડમાંથી, આના વ્યાજમાંથી જ આપણે આ વાપરવાનું છે. એટલે એક ફેરી વ્યવસ્થા વધે પછી આ એક જ કાર્ય માટે એવું છે કે જેના ઘેર ફંડ લેવા જઈએ ને જમાડે અને પૈસા આપે છે. આ બહુ મહત્ત્વની વાત છે. અને લોકો એટલા ખુશીથી આપે છે પૈસા કે એની કોઈ નહીં. અને એવા એવા લોકો આપે છે કે જેમણે પહેલાં કદાચ જૈન ધર્મ માટે કોઈ કાર્ય ન કર્યું હોય એવા સીધા આ કાર્યથી જોડાયા છે. એવા ઘણા લોકો અત્યારે લગભગ દર મહિને 35-40 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. વર્ષે 5 કરોડ રૂપિયા અત્યારે થઈ ગયા છે. ગ્રેજ્યુઅલી છેલ્લા 3 વર્ષથી જોઈએ તો ઓછા, પહેલાં અમદાવાદ એટલે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જ આવતા હતા, હવે આજી ફેરી ફર્સ્ટ ટાઈમ કલકત્તા, ચંડીગઢ આવી આવી જગ્યાએથી મારા સાહેબો હોસ્પિટલમાં થયા છે, જેનો લાભ શ્રવણ આરોગ્યમને મળ્યો છે. એ બહુ ખૂબ જ એની વાત છે. ધીમે ધીમે આ વાત કાર્યો વધશે. અમારે એટલું જ કહેવું છે, વૈભવભાઈ શાહ અમારા, એ બી અમારા એક, આમાં ટોટલ 100 કરોડમાં કોઈ બી ટ્રસ્ટી બનવું હોય તો મિનિમમ 150 કરોડ રૂપિયા, એનાથી નીચે કોઈ આપતા નથી. 150 કરોડવાળા જ ફક્ત 67 ટ્રસ્ટીઓ જ લીધા છે. અને એમના ભાગરૂપે વૈભવભાઈ એટલે મોનાગરૂપે બી 150 કરોડ રૂપિયા આપેલા છે. બહુ મહત્ત્વની વાત, અમારી ગઈકાલે આખા ઇન્ડિયાની એજીએમમાં અમદાવાદના ગણપતસિંહ ચૌધરી એ જીતો ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ બન્યા છે અમદાવાદના. અમદાવાદનું બીજું સૌભાગ્ય કે ફર્સ્ટ ટાઈમ જીતો શ્રવણ આરોગ્યમના ચેરમેન, જે ગઈ સાલ ગણપતભાઈ હતા જે હવે ચેરમેન બન્યા, એની જગ્યાએ અમદાવાદમાં હમણાં જ મોટા ભાઈ હિમાંશુ શાહ મોનાર્કવાળા એ ચેરમેન ઓલ ઇન્ડિયા બન્યા છે. કારણ કે એમને આ શ્રવણ આરોગ્યમની કાર્ય પદ્ધતિ કરવા માટે થઈને જીતો એ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાંથી 2 ચેરમેન એપેક્સ આપ્યા છે. એના ભાગરૂપે હું કહું કે
જ્યારે જ્યારે બી મહારાજ સાહેબો લગભગ 17,000 જેટલા સાધુ સાધ્વી છે એમના અમે કાર્ડ બનાવી દીધા છે. સમુદાયનું નામ, મહારાજ સાહેબનું નામ અને એમનું કાર્ડ નંબર છે. ક્યાંય બી મહારાજ સાહેબ, પહેલું તો આપ સર્વે કાર્ય એ કરવાનું છે કે જ્યારે મહારાજ સાહેબ જોડે વિહાર કરો ત્યારે એમની પાસે શ્રવણ આરોગ્યમનું કાર્ડ છે કે નહીં, અમારા માટે અગત્યનું વાત છે. કાર્ડ ના હોય તો પહેલાં કાર્ડ બનાવી લેવાય, જેથી કરીને કાર્ડ હોય તો મહારાજ સાહેબ, અમે 14,000 હોસ્પિટલો જોડે ટાઈઅપ કરી ચૂક્યા છે એટલે મહારાજ સાહેબ ઇઝીલી ત્યાં આગળ એડમિટ થાય અને એમની ટ્રીટમેન્ટ સરસ કેશલેસ થઈ જાય. એના ભાગરૂપે જો મહારાજ સાહેબ પાસે કાર્ડ ના હોય તો કાર્ડ બનાવી લેવું, અને કાર્ડ બનાવવા માટે કોઈ બી મહારાજ સાહેબ પાસે કાર્ડ ના હોય તો અમને જણાવશો તો અમે ફક્ત એક જ દિવસમાં કાર્ડ બનાવીને આપી દઈએ. કાર્ડ હશે તો કાર્ય સરળ થશે, ઇનકેસ કાર્ડ ન હોય તો અગત્યની વાત તો મૂંઝાવાની કંઈ જરૂર નથી. મારા સાહેબને હોસ્પિટલમાં દાખલ કરવા, અમે એમનું હોસ્પિટલ દરમિયાન જ કાર્ડ બનાવી દઈશું અને એમને જે કંઈ વ્યવસ્થા થતી હશે બધી જ પૈસા આપશું. ક્યાંક કોઈક જગ્યાએ હોસ્પિટલમાં કેશલેસ ન હોય અને જો પૈસા આપ્યા હોય તો બી અમે તરત જ અહીંથી પૈસા આપી દઈએ છીએ, એટલે એનો સમય નહીં બગાડતા અને મારા સાહેબને આપણને સર્વશ્રેષ્ઠ લાભ મળે એવો જ વ્યવસ્થા કરવી. અગત્યની વાત એ છે કે જો વિહારમાં કાર્ડનું ક્યાંય બી ચાલન થાય તો બોમ્બે અને અમદાવાદ ઓફિસ બે જગ્યાએ ફૂલ ઓફિસ છે, 24 કલાક મળે એવો જીતોનો પોતાનો નંબર છે. બીજું, આ જે કંઈ કાર્ડ બનાવીએ છીએ એ કોઈ ઇન્સ્યોરન્સ નથી, મહારાજ સાહેબે કીધું એમ, ફક્ત અને ફક્ત સાધારણના ચોખ્ખા પૈસા છે અને એમના થકી જ આપણે આ સાધુ વિયાવચ કરીએ છીએ. એટલે એના ભાગરૂપે અમારી આપ સર્વેને વિનંતી છે અને બીજા ગ્રુપમાં બી કહેશો, એક મહારાજ સાહેબને કહીને જે અમારું કાર્ડનું ફોર્મેશન છે, એ કાર્ડનું ફોર્મેશન અને 14,000 હોસ્પિટલ જોડે જે ટાઈઅપ કર્યું છે એનો બારકોડ છે, ખાલી એ મોબાઈલમાં સ્કેન કરશો અને તમને આવશે. અને વિધિન અ શોર્ટ ટાઈમ અમે એવી રીતે વ્યવસ્થા કરીએ છીએ કે તમે જે એરિયામાં મહારાજ સાહેબને એક્સિડન્ટ થયો અને એ જગ્યાએ સ્કેન કરશો તો નજીકની હોસ્પિટલ તરત જ એમાં બતાવી દેશે, એટલે એનાથી તમે મહારાજ સાહેબ પાસે ઇઝીલી લઈ જાઓ. એમાં બી હજુ આગળ પ્રયત્ન એવો છે કે એક્સિડન્ટ થયો તો નિયર બાય ઓર્થોપેડિક હોસ્પિટલ પહેલાં તમને બતાવે, એમને ક્યાંક હાર્ટનો પ્રોબ્લેમ થયો તો એવી હોસ્પિટલ, એવો બી પ્રયત્ન છે. આખા ભારતભરમાંથી સારા સોફ્ટવેર લોકોને અમે જોડ્યા છે અને આ પ્રયત્ન કરી રહ્યા છે. સદભાગ્ય અમદાવાદ શહેરને આ કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું છે એટલે અમે આપ સર્વેનો આભાર માનીએ છીએ અને ખાસ બે શબ્દ વૈભવભાઈને બી કહેવા. જય જીનેન્દ્ર. સાધર્મિક ભાઈઓ અને બહેનો, જીતોએ આ બધી વ્યવસ્થા પૈસાની ને બધી તો કરી લીધી છે, પણ સાહેબજી અને આપના ગ્રુપ પાસે અમારી એ વિનંતી છે કે આના પછીનું જે આગળનું કાર્ય છે કે સાહેબજી દાખલ થઈ જાય પછી સાતા પૂછવા જવું, ગોચરી પાણીની વ્યવસ્થા કરી આપવી, જે હોસ્પિટલની આજુબાજુમાં આપણા જૈન લોકો રહેતા હોય એમને જાણ કરી અને સાહેબજીને કંઈ પણ જરૂરિયાત હોય તે પહોંચતી કરવા માટે અમારી અમને તમારી ખાસ જરૂર છે, તમારા સાથ અને સહકારની જરૂર છે, કારણ કે તમે બધા જુદી જુદી જગ્યાએ ફેલાયા છે. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે બધા સાથે રહીને ખાસ આ એક એવું ઉત્કૃષ્ટ કાર્ય છે કે આપણો 2500 વર્ષ જે જૂનો ધર્મ છે એને મૂળ સ્વરૂપે જાળવી રાખવો અને પ્લસ આગળ વધારવો એ આ આપણા ગુરુ ભગવંતોએ કરેલું છે અને એમની સેવા કરવી એ તો આપણું બહુ મોટું સદભાગ્ય છે, બધાના નસીબમાં તો હોતું બી નથી. એટલે આ જે આખી ક્રિયાને અમે પ્રોસેસમાં રાખવાની કોશિશ કરી છે એમાં અમે થોડું એક્સટેન્ડ કરવા માગીએ છીએ, જેમાં તમારો આ સાથ સહકાર મળશે તો આ વધારે સરળ અને સારી રીતે થઈ શકશે. આ સાથે વાતને વિરમું છું. થેન્ક યુ, આભાર. જે કાર્ડ છે ને એ કાર્ડનું મહારાજ સાહેબજીને નંબર લઈ અને વોટ્સએપ ગ્રુપમાં એ કાર્ડનું સેમ્પલ આપી દઈશ. જૂના કાર્ડ હતા એ સિસ્ટમ બધી નવેસરથી કરેલી છે એટલે નવા કાર્ડનું એક વોટ્સએપ ગ્રુપમાં તમારા એમાં ફોટો મોકલાવડાવી દઈશું. એ પ્રમાણે મહારાજ સાહેબ પાસે કાર્ડ ના હોય તો કાર્ડ સ્વીકારી લેવડાવું. અને હેલ્પલાઇન નંબર અંદર પાછળ આપેલો જ છે, એ 24 કલાકનો હેલ્પલાઇન નંબર છે, એટલે એડમિટ થયા પછી તરત જ એ કાર્ય થઈ જશે. હે, આભાર. વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ. ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવિત દિવાની હિંમત થારું. જન્મ્યા અમે જીન શાસન માહી ગૌરવ.
શાસનમ વંદે 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 શાસનમ એક દિવસ એક સ્કૂલના ટીચર એક સ્ટુડન્ટને ભણાવવા માટે રોજ ઘરે આવે. 15 દિવસ આવો નિત્યક્રમ ચાલ્યો. 15 ડેઝ સુધી આ ટ્યુશન્સ ચાલ્યા. 15મા દિવસે ટીચર સ્ટુડન્ટને પૂછે છે, દીકરા હું ભણાવું છું એમાં તને કાંઈ ખબર તો પડે છે ને? ત્યારે એ દીકરો બહુ સરસ જવાબ આપે છે, સાહેબ તમારે જો તમારું રિવિઝન થતું હોય ને તો 100% મને ભણાવો, આમાં મને કશો જ ટપ્પો નથી પડતો. એટલે તમારે એવું નથી ને, અમે જે બોલવું એ બોલો, અમે તો એમના એમ જ રહીશું. હવે એલર્ટ થઈ જઈએ થોડાક. આનંદની વાત એ છે કે મોર્નિંગ ન્યૂઝ તમને હજુ મળ્યું છે, મારાથી થોડાક અંશો એની અંદરથી મને મળી ગયા છે. બહુ જ સરસ વાત મોર્નિંગ ન્યૂઝની અંદર પૂજ્ય ગુરુદેવે લખી છે કે તનની વેદનાને, તનને જે જાળવીને કામ કરે ને એને વેદના કહેવાય, મનને જાળવીને જે કામ કરે ને એને સંવેદના કહેવાય, અને વચનને જાળવીને જે કામ કરે ને એને અનુમોદના કહેવાય. આવી ત્રિપદી મોર્નિંગ ન્યૂઝની અંદર આપેલી છે. સાથે પૂજ્ય વૈરાગ્ય દેશનાધ્યક્ષ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે બહુ સરસ મજાનો એક પ્રસંગ અંદર લખ્યો છે કે પૂજ્ય રતિલાલ, સુશ્રાવક શ્રી રતિલાલભાઈ શ્રોફના ઘરે ખંભાતની અંદર બહુ જ મહાત્માઓની ગોચરીનો લાભ એમને મળતો હતો. તો રસોઈયો કંટાળી ગયો કે હવે મારે નોકરી નથી કરવી, કેટલું પણ દિવસે દિવસે કેટલું પણ મારે આ બધું કેટલું કામ કરવાનું. અને આ વાત શેઠને ખબર પડે છે અને શેઠ તરત જ પોતાના ગળામાં રહેલી ચેન સીધી જ એ રસોઈયાને પહેરાવી દે છે. અને ત્યારે એ શ્રાવકના શબ્દો સાંભળવા જેવા છે કે તારા જેવું પુણ્ય કદાચ મારે કરવા જેવું હતું, તને જે લાભ મળે છે ને એ જગતના હું તારા શેઠ થઈને મને લાભ નથી મળતો, એ તને મળી રહ્યો છે ને, એ લાભ લૂંટી રહ્યો છે, લે સોનાની ચેન હું તને આપી રહ્યો છું. આ આ શ્રમણની ભક્તિ છે. અને કહેતા મને હજુ આનંદ થાય છે કે આજ વર્ષે વિહાર સેવા ગ્રુપ દ્વારા 15,019 વિહાર, 7,065 સાધુ સાધ્વી ભગવંતોની સાથેનો વિહાર અને 13,412 કિલોમીટરનો વિહાર આ સેવા ગ્રુપે આ વર્ષે કર્યો છે. અને જો 9 વર્ષનું ટોટલ મારીએ વિહારનું, 9 વર્ષનું ટોટલ મારીએ, કલ્પેશ કાકા આપના હું ટ્રસ્ટી મંડળોને કહેવા માંગુ છું કે આપણે જે આટલું બધું ઊંચે સુધી શ્રમણ અને શ્રમણી ભગવંતોને લઈ જઈ શકીએ છીએ ને, તો 9 વર્ષનો ટોટલ વિહાર 58,000 કિલોમીટરથી પણ વધુ વિહાર આપણા અહીંયા યુવાનોએ કરાવ્યો છે. આ ભીવંડીનો જ વિહાર છે. હવે ગામનો ભેગો કરીને કંઈક કરીશું નવું અખતરો. શું કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હશે, પણ પહેલી વસ્તુ સૌથી વધુ મહત્વની વાત શું છે ખબર છે કે આમાંથી ભીવંડીના વિહારમાં 1,249 વિહાર સવારના હતા અને 270 વિહાર સાંજના છે. મને એમ કહો આ સાલું સવારે ઉઠવામાં જ પ્રોબ્લેમ પડતો હોય એવા સમયમાં આ આ બધા જ યુવાનો જઈને વિહાર કરાવીને પાછા આવીને જોબ પોતાની સ્કૂલ કે કોલેજમાં લાગી જાય છે ને, આ જ જીન શાસનનું સૌથી મોટું 2500 વર્ષ પછીનું. સાંજે તો શું છે હજુ એડજસ્ટ થાય, સવારે ઉઠવું બહુ ભારે પડે છે. એટલે જ આજે વિહાર સેવા ગ્રુપના યુવાનોને કહેવું છે કે યુવાનો આપણે માત્ર વિહાર નથી કરતા, આપણે શ્રમણ શ્રમણી ભગવંતો સાથે માત્ર વિહાર નથી કરતા, વિહાર કરતા કરતા એ જીવંત આગમોને બચાવીએ છીએ ને, શ્રુત રક્ષા કરી રહ્યા છીએ. હજુ આગળ વધીને કહેવા દો કે માત્ર આપણે શ્રુત રક્ષા નથી કરતા, જે હું તારા શાસનનો હું ઋણી એ સદાય સેવક છું, સૈનિક છું, તત્પરતા આપજો, એ કેસરીયો રંગ શ્રવણ અને શ્રમણી ભગવંતનો જીવંત રાખવાનો તમે પ્રયાસ કરી રહ્યા છો.
હજુ આગળ વધીને કહું તો માત્ર શાસ્ત્રમાં લખાયેલા યતિ ધર્મ નહીં પણ જીવંત જેના 10 યતિ ધર્મ જીવી રહ્યા છે ને એવા શ્રવણ અને શ્રવણી ભગવંતોના યતિ ધર્મના પાલનમાં તમે એક હિસ્સો બની રહ્યા છો. હજુ આગળ વધીને કહું તો કોઈની 100 ઓળી વર્ધમાન તપોનિધિ આજીવન આંબિલ આવા તપ ધર્મના અજવાળાને તમને આગળ સુધી પ્રસરાવવાનો લાભ મળે છે. માત્ર તમે વિહાર નથી કરી રહ્યા, માત્ર તમે વિહાર નથી કરી રહ્યા, 2500 વર્ષથી આવતી એ શ્વેત કપડાની પરંપરાને આગળ વધારી રહ્યા છો, સાથે અનાશક્તિના પાત્રની એ સંયમ યાત્રાને લોક હૃદય સુધી આપ પહોંચાડી રહ્યા છો, એ વિહાર કરવા દ્વારા આપને લાભ મળી રહ્યો છે. હજુ આગળ વધીને કહું તો માત્ર આપને વિહારનો લાભ નથી મળી રહ્યો પણ એ શાસ્ત્રમાં બતાવેલા અપેક્ષા એ સ્થાવર તીર્થ કરતા પણ વધુ ચડી જાય એવું જંગમ તીર્થ રક્ષા કરવાનો લાભ આપને મળી રહ્યો છે. માત્ર આપ વિહાર નથી કરી રહ્યા, માત્ર હજુ કહું છું આપ વિહાર નથી કરી રહ્યા, જે શ્રમણ અને શ્રમણી ભગવંતોના માતા પિતાએ શ્રી સંઘ પર મૂકેલી એ વિશ્વાસ કે સકલ શ્રી સંઘ એમનો માતા પિતા બની અને એમની વૈયાવચ કરશે એ વિશ્વાસમાં શ્વાસ પૂરવાનું કાર્ય આપ કરી રહ્યા છો. અને બીજું કશું જ નહીં, હજુ આગળ વધીને કહું તો લોકોને જે માનવું હોય માને, વિહાર કરતા કરતા ભવસાગરથી મુક્ત થવાનો વિહારની શરૂઆત આપે કરી છે ને એ આપનો વિહાર છે. આજે આનંદ થાય છે કે એક જ જીન શાસનનું અંગ શ્રમણ અને શ્રમણી ભગવંતોને બચાવવા આ વીર સૈનિકો દોડી પડે છે. એક વાર આપના માટે આપ તાળીઓનો ગડગડાટ કરો એવી અંદરની અનુમોદના કરવાની આપની ઈચ્છા થાય છે. ઓ વીર તારું શાસન મુજને પ્રાણ તકી પણ પ્યારું, ઓ વીર તારું શાસન મુજને પ્રાણ તકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવ જીવવાની હિંમત તારું, તારા શાસન કાજે જીવ જીવવાની હિંમત તારું. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. અને છેલ્લી વાત મુકતા ત્યારબાદ પૂજ્ય ગુરુદેવને પ્રવચન માટે હું વિનંતી કરીશ, તમે એના જોડે રહેવાનો સદભાગ્ય મળે છે કે તમને કોઈ કોઈ ગુરુની ડેફિનેશન આપી શકશે મને? તમને એક ગુરુ ભગવંત જોડે રહેવા મળે છે તો હું તમને પોલિટિક્સની ટર્મિનોલોજીમાં પણ સમજાવવા માંગુ છું કે છે ને પ્રભુ શાસનને આપ સુધી પહોંચાડના આપણા સુધી પહોંચાડે એને ગુરુ કહેવાય, જેનાથી જીવન શરૂ થાય એને ગુરુ કહેવાય, જે આપણા આત્માની ઓળખ કરાવી આપે એને ગુરુ કહેવાય, પરમાત્માની ઓળખ કરાવી આપે એને ગુરુ કહેવાય. પણ 2019ને લક્ષ્યમાં રાખીને કહીએ પ્રભુ એટલે નરેન્દ્ર મોદી અને ગુરુ એટલે અમિત શાહ. હા, એટલે મોદીને પણ પીએમની સીટ ક્યારે મળે? જ્યારે અમિત શાહ સહી કરે ત્યારે ભાજપમાંથી એને સીટ મળે. એ પ્રભુ શાસનના વચનો, એ પ્રભુ શાસનના આદર્શો માત્ર આપણે તો જાણીએ છીએ પણ જેની અંદર જીવંત છે ને એની સાથે ડાયરેક્ટ ચાર્જર લગાવવાનો તમને લાભ મળે છે, એ તમારું સદભાગ્ય છે. અને અંતે સાધુ કોણે કહેવાય એ ડેફિનેશન આપી ગુરુદેવને હું વિનંતી કરીશ, જે માત્ર પોતાના માટે જીવન જીવે ને એને સ્વાર્થી કહેવાય, જે પોતાના માટે જીવન જીવે ને એને સ્વાર્થી કહેવાય, જે માત્ર પરિવાર માટે જીવન જીવે ને એને સ્વજન કહેવાય, જે સમાજ માટે જીવન જીવે ને એને સજ્જન કહેવાય, જે દેશ માટે જીવન જીવે ને એને શહીદ કહેવાય, અને જે જીન શાસનના કલ્યાણ માટે જીવન જીવે ને એને સાધુ કહેવાય. આ સાધુની સફેદીનો રંગ આપને મળી રહ્યો છે. એ જે ભિવંડીથી એ જે આપણી વિહાર સેવા ગ્રુપની યાત્રાની શરૂઆત થઈ છે, અને જેમ પૂજ્ય સંઘભૂષણ શ્રી કલ્પેશભાઈ વિશાએ કીધું કે 3-3 ગુરુ ભગવંતનો સરવાળો જેની અંદરમાં જોવા મળે છે, એવા પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય મહાબોધિ સુરેશ્વરજી મહારાજાને વિનંતી કરીએ કે આપ અમારી પર વર્ષો કૃપા વર્ષાવો અને આપ અમને એવી પ્રેરણા આપો જેથી અમે હજુ ગુરુ ભગવંતના સમીપે અને હજુ એક આ વિહાર યાત્રાને એક જીવંત યાત્રા બનાવી શકીએ. વિનંતી કરીશ પરમ પૂજ્ય આચાર્ય દેવ મહાબોધિ સુરેશ્વરજી મહારાજ. નાથ માહરી કાનમાં અવધારજો, વિહાર કરતા શ્રમણ શ્રમણી વિઘ્નએ નાટાડજો, મંગલ થાય શ્રી સંગ
ઘનુ આશીષ એવા આપજો હે પાર્શ્વ સંખેશ્વર પ્રભુ તમે કરુણા હે વિવાહવજો તમે કરુણા હે વિવાહવજો મન ક્યાંય બહાર રમવા ગયું હોય તો પાછું બોલાવી લેવું મનને સ્થિર કરવું ગુરુ ભગવાનમાં તલ્લીન કરીએ એ વર્ષના એ ચાર્જર એ બેટરીને અહીંયાથી ગ્રહણ કરવી છે એલર્ટ થઈ જઈએ ક્યાંય કોઈ પણ પ્રકારનો બીજી ફોટોગ્રાફી કે કશો જ પ્રયાસ ના કરીએ હૃદય ખોલીને એક સાંભળવાનો પ્રયાસ કરીએ અને ગુરુદેવની વાતોને હૃદયમાં ઉતારવાનો એક પુરુષાર્થ કરીએ આપણે તો વિનંતી કરીશ પ્રવચન શિખર આચાર્ય વિજય મહાબુધીશ્વરજી મહારાજ ભગવાન શંખેશ્વરની મજાની સ્તુતિ બોલાણી યોગાનુયોગ શંખેશ્વર દાદા જીવણદાસ ગોળીદાસ પેઢી એના પ્રમુખ પણ આજે આપણી સામે બેઠા છે અને એક સરસ જાહેરાત કરતા મને પણ આજે આનંદ થાય છે વીઆર સેવા ગ્રુપ તો ભિવંડીથી શરૂ થયું અમે તો સ્થાપતા ગયા ને આગળ વધતા ગયા એટલે અમને ખુદને તમારી સેવાનો લાભ બહુ નથી મળ્યો આ સ્થાપક જ પોતે વંચિત છે તમારી સેવાથી બરાબર છે નો ડાઉટ તમે તો વિનંતી કરો જ છો કે અમારી સેવામાં અમને લાભ આપો એ તો જ્યારે મળશે ત્યારે પણ જે પરમાત્માની કૃપાથી આ ગ્રુપ મજેથી ચાલે છે એ જ પરમાત્માના દર્શન કરવા માટે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ માગસર સુદ પાંચમ 12-12-18 બુધવારના મંગળ દિવસે સાહિબાગ ગિરધરનગરથી શંખેશ્વરનો છરી પાડતો સંઘ પૂજ્યપાદ ગચ્છાધિપતિ અને ગુરુદેવ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદથી એમાં નિશ્રા આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે હવે હું તમને કહું છું મારી સાથે તમે વિહાર કરવા માટે આવો અને એમાં જેને જોડાવવું હોય આજનો આ પ્રવચન પૂર્ણ થયા બાદ નીચે લંચના ટાઈમે ઉતરો આ એનું ફોર્મ છે આ એનું એડ્રેસનું કવર છે ફોર્મ ભરી આ એડ્રેસ પર તમે પોસ્ટ કરી દેશો તો તમને ત્યાં સંમતિ મળી જશે માટે ઘણાને તમે વિહાર કરાવ્યા હવે હું તમને વિહાર કરાવું મારી તો એક એવી ઈચ્છા છે કે આખા ભારતના તમામ વિહાર સેવા ગ્રુપોને લઈ અને એક છરી પાડતો સંઘ કાઢીએ બોલો જીરાવલા આવું કે સંઘપતિ આપણું નામ લખો લો છે આ રેડી છે અહીંયા તો તમે ભૂલી જજો હવે પેલા જેવું અમદાવાદ નથી રહ્યું એટલું તો તમને ગેરંટી સાથે કહી દઉં ગેરંટી સાથે જે કામ મુંબઈ નથી કરી શકતું એ કામ અમદાવાદ કરી શકે છે મારી પણ આજ સુધી એવી માન્યતા હતી અમદાવાદના ગોચરી પાણી પેટમાં નતા ગયા ત્યાં સુધી કે અમદાવાદીઓ આપણને કઈ કામ ન લાગે પણ આ 6 વર્ષથી હું જોઈ રહું છું અને ગેરંટી સાથે કહી દઉં અહીંયા રમતા રમતા 5 કરોડ રૂપિયા જો કોઈ પ્રોજેક્ટ માટે ભેગા કરવા હોય મુંબઈમાં પસીનો છૂટી જાય અમદાવાદમાં રમતા રમતા થઈ જાય અને તમે જોયું આજે આનંદજી કલ્યાણજી પેઢીની મેઇન પેઢી ઓફિસ ક્યાં છે મુંબઈમાં છે પાલીતાણામાં છે અમદાવાદમાં છે આવા અમદાવાદની અંદર ઘણા શેઠિયાઓ છે રમતા રમતા શાસનમાં અને એટલે જ આ અમદાવાદને રાજનગર કહેવાય છે અને એટલે જ અમદાવાદને ધર્મનગર કહેવામાં આવે છે અમદાવાદમાં ભલે સાબરમતીના પાણી હતા વહેતા હતા એના કારણે પ્રોબ્લેમ રહેતા હતા તમને નહીં અમને અરે હું એ ગોચરી ગયો તો આજથી 35 વર્ષ પહેલા અમદાવાદમાં મારે રોજ સવારે નૌકરશીનો જ કાર્યક્રમ ઓરવા જવાનું એટલે મને ઓલા મહારાજ સાહેબ કહે કે તમે આ પોળમાં જજો એ વખતે તો બધું પોળમાં જ હતું ને આ બધું પાલડીને બધું તો અત્યારે ડેવલપ થયું પ્રહલાદનગર ને પુષ્પદંત ને 35 વર્ષ પહેલાં તો અમે પોળમાં વિદ્યાશાળામાં ઉતરે જ્ઞાન મંદિરમાં ઉતરે કાળુસની પોળમાં અને મને કહે કે તમારે આ પોળમાં જવાનું હવે પોળનું નામ ભૂલી જાઓ શાંતિનાથની પોળ કે આઝા પટેલની પોળ કે કાળુસની પોળ કે જાપ હવે તો પોળમાં પોળ હોય ને ત્યારે તો બધું પોલમ પોળ જેવું હતું
હું તો ગયો એક ઘરની અંદર, એક પોળની અંદર એન્ટ્રી મારી. મને એમ કે હું મુંબઈથી ઉછરેલો, મુંબઈથી ટેવાયેલો, મુંબઈમાં જન્મેલો, એટલે મુંબઈવાળા તો સવારમાં વિનંતી કરવા આવે અને પછી લઈ જાય, પછી બિલ્ડિંગમાં જઈએ એટલે આખી બિલ્ડિંગ ઘેરી વળે. નહીં, મારા ઘરે આવવું જ પડશે, નહીં મારા ઘરે. અને આ પોળમાં તો કોઈ જુએ નહીં, મારા બેટા ભોજીઓ ભાઈ બોલાવે નહીં. હવે મેં કીધું આપણે 10-12 જણાની ગોછડી ઓરવાની છે, 40 જણાનો સમુદાય છે, ભરવું તો પડશે, ક્યાંથી ભરશું? આમ જોઉં કોઈ જુએ નહીં. પછી મેં કીધું ચલો બીજું ઘર, આ કદાચ નોન જૈનનું હશે. બીજે ગયો, ત્રીજે ગયો, એક આખી પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. મેં કીધું આમે ભગવાનને 3 આપીએ છીએ તો અહીંયા વાણિયાને 2 આપી દઈયા છે. અને બીજી એ પૂરી કરી તોય કોઈ ન બોલાવે, ત્યાં ત્રીજી આપવાની તૈયારી. અંદરથી એક બેન આવ્યા, પધારો. મેં કીધું હાસ ભગવાને સાંભળ્યું તો ખરું. ગયો અંદર, એને બોલાવ્યું, મને કે પહેલી વાર આવ્યા અમદાવાદમાં? મેં કીધું એને ક્યાંથી ખબર પડી? મારી માસી કાકી મામી પુઆ ફઈ કોઈ અમદાવાદમાં રહેતું નથી, આ કોણ સગલી મારી નીકળી કે મને કહે છે પહેલી વાર? મેં કીધું હા બેન, જુઓ મહારાજ અહીંયા કોઈ વિનંતી નહીં કરે, આંખ મીચીને ધરમ લાભ કહીને અંદર ઘૂસી જવા. મેં કીધું મર્યા, અહીં તો ના પાડતા હતા મુંબઈ ને સુરતમાં, અને અહીંયા તો કે આંખ મીચીને ઘૂસી જ જવાનું, ધરમ લાભ ને ગરમ લાભ. મારી હાલત એ દિવસે કેવી હશે, હાર્ટબીટ્સ માપવા પડે એવી. જેમ તેમ કરીને પૂરું કર્યું અને ઉપાશ્રયમાં પહોંચી મૂકી ગોચરીને, જે મહારાજ સાહેબ આ વહીવટ સંભાળતા એને કીધું કાલથી 8 ઘડા પાણી ના લાવીશ, પણ હું નૌકાર છું. એ હતું સાબરમતી. એ સાબરમતીના પાણી જતા હતા આ લોકોના પેટમાં, પણ જ્યારથી નર્મદાનો બંધ થયો ત્યારથી સાબરમતી પર નર્મદાનું પાણી ફરી વળ્યું અને સાબરમતીની અસર પૂરી થઈ. હવે જે આ ઉદારતા દેખાય નર્મદાની ઉદારતા. આવું એક સરસ છરી પાડતો સંઘ, શંખેશ્વર દાદા, ઈચ્છા છે મારી, એ હું જઉં દાદાની નિશ્રામાં સંઘ લઈને. યોગાનુયોગ અઠવાડિયા પછી જ પોષ 10મીના 8ઠમ આવી રહ્યા છે. શ્રેયકભાઈ ખાસ આવીને વિનંતી કરી ગયા, સાહેબ ત્યાં જ રહેવાનું, નિશ્રા પણ આપવાની અને આ વખતની ડેટ પણ બહુ સરસ આવીશ. ભગવાને જાણે મારા પર કૃપા કરી અને એવી રીતના ડેટને સેટ કરીશ. ડેટને સેટ 30 જાન્યુઆરી, પછી સોરી 30 ડિસેમ્બર, હા હા 31st. ઇસ બાર મનાયેંગે 31st કિસકે સાથ? ભગવાન. અને યોગાનુયોગ એ જ દિવસે ભગવાનનો જન્મ કલ્યાણ. એક બાજુ 31st હોય, બીજી બાજુ પરમાત્માનો જન્મ કલ્યાણક હોય, અને એના પછીનું 2019નું વર્ષ શરૂ થવાનું એ જ 1 જાન્યુઆરી પરમાત્માનો દીક્ષા કલ્યાણક. અહીં બેઠેલાઓને પણ શ્રીયકભાઈ વતી હું જ આમંત્રણ આપી દઉં છું, આ વખતે પધારજો. આ વખતનો લાભ અમારા સમુદાયના જગવલ્લભ સુરી મહારાજ, આચાર્ય દર્શન વલ્લભ સુરીના ગુરુ, એમના ભક્તને પ્રાપ્ત થયો છે. હજારો તપસ્વીઓ આવશે, સેંકડો સાધુ સાધ્વી આવશે, જેની પણ ઈચ્છા હોય આવે અને ગુરુદેવની વિનંતી, અરે પરમિશન લઈને આવ્યો છું. જો ગુરુદેવ અત્યારે તો સંમતિ આપી છે, હવે નીકળ્યો જ છું અમદાવાદથી, તો જરા ઓર આગે જાને દો. આ કલ્પેશભાઈ, આ પ્રકાશભાઈ જ્યાં લઈ જવા માટે ગચ્છાધિપતિ પાસે કરગર્યા હતા એ વખતે લક નહોતા, આ વખતે જરા ગુડ લક છે. તો મારી પણ ઈચ્છા છે શંખેશ્વર ટુ. હા, સંઘપતિ રે જય બોલાવો હસમુખજી. શંખેશ્વરથી જીરાવલા વગેરે તીર્થોની યાત્રા કરી બેક ટુ પેવેલિયન. પાછા આપણે તો ફિરુન ફિરુન ભોપલા ચોક, અહીંયા જ આવવાનું છે. આવતું ચતુર્માસ ગચ્છાધિપતિ શ્રીનું કોઈ બોલતું નથી, નથી સુરતી. સુરતી લાલાઓ આવ્યા છો? ક્યાં છો? હું અહીંયા પણ દેખાતું નથી. ઓકે, બરોડાવાળા ક્યાં છે? ત્યાં દરોડા પાડવાના છે અમારે. બરોડા સુરત દર વર્ષે આ ગચ્છાધિપતિને વિનંતી કરે છે. મુંબઈ તો
કાગડોળે રાહ જોઈ રહ્યું છે એ સદભાગ્ય તો ક્યારે આવશે ખબર નથી, પણ આવતું ચાતુર્માસ પાલડી ઓપેરા સોસાયટીમાં પૂજ્ય ગચ્છાધિપતિશ્રી અમદાવાદમાં નક્કી થાય છે અને મુંબઈવાળા જય બોલાવે છે. કેટલા ઉદાર લોકો છે. અમદાવાદને લોટરી લાગી છે અને કદાચ તમારા માટે મને એમ લાગે છે અમદાવાદ આ 6 વર્ષમાં આખું બતાવી દઈશ. તમે કદાચ સુરત પૂરું નહીં જોયું હોય, વડોદરા પૂરું નહીં જોયું હોય, ભિવંડી પૂરું નહીં જોયું હોય, પણ આ 6ઠું સંમેલન છે ને આપણું અમદાવાદમાં, અમદાવાદમાં 6ઠું, પહેલું સુરત પછી અમદાવાદમાં 6ઠું, એમાં તમે કેટલા 4 હોલ જોઈ લીધા, માણેકબાગ, ઓસવાળ, ગયા વર્ષનું એ તો બરાબરનું યાદ છે, અને આ વખતનું અસ્સીવાનંદ આશ્રમ. આ આશ્રમના સ્વામીજી અત્યારે અમેરિકા છે. તમે નહીં જાણતા હો એટલું જૈન ધર્મ માટે એ જાણે છે. અમેરિકાથી એમણે કલ્પેશભાઈને ફોન કરીને કીધું મારા સાહેબને કહેજો વારંવાર આવી નિશ્રા આપે, મારા સાહેબને કહેજો કોથમીર પણ નહીં રંધાય, અભક્ષ્ય તો નહીં રંધાય, તમે જો અહીંયા રહેશો તો અમે કોથમીર પણ નહીં લાવીએ. અને એમણે જ્યારે અમને મોદક લાડુની વિનંતી કરી, અમે પૂછીએ પેલા કે આમાં ખસખસ પણ નથી, તમને ખબર પડે કે ખસખસ બસખસમાં તમે આગો ખસ એમાં જ ખબર પડે, ખસખસમાં તમને ન ખબર પડે. એ સ્વામીજીએ અહીંયા એવા સંસ્કાર આપ્યા છે. અહીંની ટીમે પણ કીધું ખસખસ વગરના ખપે એવા લાડુ છે. 15 દિવસ નથી થયા, હજી 10 છે, 5 માર્જિનમાં પડ્યા છે. આવી રીતે એમણે સુપાત્રદાનની વ્યવસ્થા કરી આપી. આવા એક આ શિવાનંદ આશ્રમના આયોજક એના માલિક એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અમે તો જો કે આ વખતની ઓસવાળમાં જ જવાનું વિચારણા કરતા હતા, પણ આ શિવાનંદ આશ્રમની શોધ અમારા કલ્પેશભાઈએ કરી આપી. શું કામ એટલા દૂર જાઉં છો, 2.5 કિલોમીટર ઉપાશ્રયથી અમે જોયું. ભાઈ પસંદ પડ્યું એટલે રહેવાનું નથી, આપણે રવાના થવાનું. પસંદ પડ્યું ને જોઈશું તો આવતા વર્ષનું પણ કદાચ સંમેલન આવીએ. પુષ્પદન સંઘ જય બોલાવી દો. જોઈશું એ વખતનો માહોલ, એ વખતની અનુકૂળતા. ઓકે, જ્ઞાન દર્શન ચારિત્ર રત્ન ત્રિતય ભાજને મનુજત્વે પાપ કર્મ સ્વર્ણ ભાંડે સુરોપમમ. મોલની અંદર એક નાનકડું બાળક પહોંચી ગયું. માલિકને કીધું કે મને એક નાની ડોલ જોઈએ છે, રમકડા જેવી એક ઢીંગલી જોઈએ છે. માલિકે 2, 4, 5 વેરાયટીની કાઢી આપી અને પછી કીધું આના દામ શું, પ્રાઇસ, વોટ ઇઝ ધ પ્રાઇસ? માલિકે કીધું 500 રૂપિયા. નાના બાળકે ખિસ્સામાં હાથ નાખ્યો, બહાર કાઢ્યા, 50 રૂપિયા. 50? બાળક ઢીલું પડી ગયું. મોલનો માલિક કે ભાઈ એના 500 થાય, 50માં ડોલ ન મળે. અને પાછળ જ એક શ્રીમંત માણસ ઉભો હતો, એને જોયું કે નાનું બાળક ડોલ જોઈએ છે, ઢીંગલી જોઈએ છે, પણ રૂપિયા નથી. શ્રીમંતે એને પૂછ્યું, દોસ્ત ત્યારે આ ડોલ શેના માટે જોઈએ છે? બાળકે કીધું કે મારી નાની બેનને ગિફ્ટમાં આપીશ. તારી બેન ક્યાં છે? મારી બેન ભગવાનના ઘરે છે. એટલે? બસ 3 દિવસ પહેલા મારી બેન ભગવાનના ઘરે ગઈ છે, મારે એને પહોંચાડવીશ. તું કઈ રીતના પહોંચાડીશ? અને એ વખતે છોકરાએ જવાબ આપ્યો, મારી મમ્મી અત્યારે હોસ્પિટલમાં છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ડોક્ટરો ગઈકાલે એવું બોલ્યા, 2 થી 3 દિવસથી વધારે નહીં જીવી શકે, પછી એ ભગવાનના ઘરે જતા રહેશે. એટલે મને ખ્યાલ આવી ગયો, મારી બેન તો ગઈ, એને રમવું તું ડોલથી, એને એ વખતે તો હું ન આપી શક્યો, પણ હવે મારી મમ્મી ભગવાનના ઘરે જઈ રહી છે તો હું મમ્મીને કહીશ, મમ્મી મમ્મી તું જાય છે ને તો આ ભેગી ડોલ પણ લેતી જા, મારી બેનને આપજે. શ્રીમંતની આંખમાં આંસુ છે, માલિકની આંખમાં આંસુ છે, આખો સ્ટાફ આ બાળકને ઘેરાઈ ગયો.
બધાને ખ્યાલ આવ્યો. ગઈકાલના પેપરમાં એક ન્યૂઝ હતા, ટ્રકની અડફેટમાં એક માં અને દીકરી આવી ગયા. દીકરી ઓન ધી સ્પોટ ખતમ થઈ. માં ગંભીર અકસ્માત હોસ્પિટલમાં છે. નક્કી આનો જ આ દીકરો હોવો જોઈએ. શ્રીમંતે પોતાના ખિસ્સામાંથી 450 રૂપિયા કાઢી એના ખિસ્સામાં સેરવી દીધા. પછી કીધું, બેટા જરા ફરીથી ગણને, કાઉન્ટ કર, રિપીટ કાઉન્ટ કર, કદાચ 500 થઈ જાય. છોકરાએ હાથ નાખ્યો, 12 કાઢ્યા, 450, 50 પોતાના ભેગા કરી દીધા. 500 રૂપિયા માલિકને આપીને કહે છે, મને ડોલ આપો, હું તમને કહું છું. એણે એમ પ્રશ્ન કેમ ન કર્યો, એવો પ્રશ્ન તમે નહીં કરતા કે આ 450 ક્યાંથી આવ્યા, તમને પૈસા ક્યાંથી આવ્યા એમાં રસ છે. એને પૈસામાંથી શું આવે એમાં રસ છે. એને કીધું, આપી દો મને મારી ડોલ, લઈને હું જાઉં મારી મમ્મીને આપી દઉં અને કહું મારી બેનને આ ડોલ આપજે. એક વાત બરાબર યાદ રાખજો, જાત માટે રડો એને વેદના કહેવાય, જગત માટે રડો એને સંવેદના કહેવાય. આપણા સ્વાર્થ માટે તો આ દુનિયામાં આપણે ઘણી વાર રડ્યા છે, ઘણી વાર. કોકરા માટે તો ક્યારેક તો રડો. અહીં બેઠેલા આજે તમને પૂછું છું, જિંદગીમાં તમે છેલ્લે ક્યારે રડ્યા હતા? રત્નસુંદરમાં ઘણી વાર પૂછે ને, છેલ્લો લેટર તમે ક્યારે લખ્યો? કોને લખ્યો એમાં મને રસ નથી. તમે છેલ્લો લેટર, જેમ તમારા લેટરના ઠેકાણા નથી ને, એમ તમારા હવે રડવાના ઠેકાણા નથી. છેલ્લે તમે રડ્યા ક્યારે? તમારી આંખમાં આંસુ, વેદનાના કે સંવેદનાના, એ હમણાં હું નથી પૂછવા માંગતો. તમારી આંખમાં આંસુ ક્યારે આવ્યા? છેલ્લે ક્યારે રડ્યા તમે? તમે કોને કોને રડાવ્યા? પૂછું તમે રડ્યા નથી, તમે રડાવ્યા. એક ભાઈ છે ને, ઘરની અંદર રોજ બોલ્યા કરે, જબ તુમ આયે જગ, તમે શું હોય, જગ હસે તુમ રોય, અબ કરણી એસી કર ચલો, તુમ હસો જગ. આખો દિવસ, દિવસમાં 25 વખત બોલે એટલે એની વાઈફ કંટાળી ગઈ. શું માંડ્યું છે આખો દિવસ તમે? જબ તુમ આયે જગત મેં, તમારા પાછળ હું નથી રડવાની, જાઉં એટલી કંટાળી ગઈ. ઓલાએ કીધું કે તું રડે કે ન રડે, પણ 10 જણા તો રડવાના છે. કોણ રડવાનું છે? ઈ કે પેલા તો આપણે જેના ઘરમાં છે ને, ભાડાના ઘરમાં, એ 10 મહિનાનું હજી ભાડું આપ્યું નથી, ભાડા વાળો રડવાનો છે, શાકભાજી વાળો રડવાનો, છાપા વાળો રડવાનો છે, દૂધ વાળો રડવાનો છે. તમે આવી જ રીતના બધાને રડાવવાના છો. તમે ક્યારે રડ્યા? કોને રડાવ્યા એ મારે નથી જોવું, તમને કોણે રડાવ્યા મને એ જવાબ આપો. તમારા સ્વાર્થ ખાતર તમે ઘણી વખત રડ્યા છો. તમને કહી દઉં, તમે જે દિવસે જન્મ્યા ને તે દિવસે તમે હો કે હું હોઉં બધા રડતા આવ્યા હતા. વેરી ફર્સ્ટ ડે આપણે રડ્યા, ખૂબ રડ્યા છે. મા બાપ હસતા હતા, આપણે રડતા હતા. કારણ કે 9 મહિનાની પીડામાંથી જ્યારે માણસ છે ને જેલમાંથી છૂટે ને, ત્યારે એની આંખમાં શું હોય? આંસુ હોય. કારણ કે એને 9 મહિના જેલમાં રહ્યો ને, 9 મહિનાની પીડા યાદ આવે. હાશ હું મુક્ત થયો અને પોકે પોકે રડે છે. 9 મહિનાની કેદમાંથી આપણે મુક્ત થયા એ દિવસે ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. જરાક મોટા થયા, ભૂલો કરતા હતા, મા બાપ આપણને લાફા મારતા હતા, લાકડીઓ ફટકારતા હતા, એ દિવસે આપણે રડતા હતા. રડ્યા પછી સ્કૂલમાં ગયા, ત્યારે તોફાન કર્યા હશે, ત્યારે ટીચરે તમને પનિશમેન્ટ આપી, ત્યારે રડ્યા હતા. રડ્યા હતા કે નહોતા રડ્યા? ઓર આગે તમે કોલેજમાં ગયા, કોઈ પ્રેમિકાએ તમને દગો આપી દીધો, ત્યારે ખૂણામાં બેસીને રડ્યા હતા. ચલો એમાંથી બહાર નીકળ્યા, પછી શું થયા? તમારા લગ્ન થયા. ઓહો, લગ્ન થાય ને એટલે આખી આંસુની ઓપન યુનિવર્સિટી ખુલી જાય. કઈ વાત કરવા જેવી જ નથી. એક ભાઈ કેમેરા સામે ઉભો હતો ને, ફોટોગ્રાફર કે સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ. ઓલાને સ્માઇલ જ ના આવે. અમારા ભરતભાઈ હસે છે, પણ તમને હસાવતા નથી. ફોટોગ્રાફર ખુદ હસે છે. ઓલો કે સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ, પણ ઓલો સ્માઇલ જ ના આવે. આમ દિવેલિયા પીધેલું જેવું મોઢું, કે ભાઈ આવા ફોટા થોડા આવે, ભાઈ કાંઈક તો હસો. આ લોકોને છે ને હવે ફિલોસોફર પણ બનવું પડે, ફોટોગ્રાફરની સાથે ફિલોસોફર. એક કામ કરો, તમારો કોઈ સારો પ્રસંગ યાદ કરો,
ફોટોગ્રાફરે ને કીધું તમારો કોઈ સારો પ્રસંગ યાદ કરો, ઓલાને કઈ યાદ જ ના આવે, સ્વીટ મેમરી તોય ના આવે. એટલે એને કીધું તમારો મેરેજ નો દિવસ યાદ કરો, અને જેવું કીધું ને એટલે ઓલો તો પોકે પોકે રડવા જ પડ્યો. આ બધી મોકળ એ દિવસ થી મંડાળી છે. આખા જગતમાં તમે જાઓ, કોઈ પણ સ્ત્રીને તમે 11 પ્રશ્ન પૂછો, જવાબ એક સરખો જ આવશે, ગેરંટી. ઇન્ડિયામાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ, ઓસ્ટ્રેલિયામાં જાઓ, ન્યુઝીલેન્ડમાં જાઓ, જર્મનીમાં જાઓ, જાપાનમાં જાઓ, આફ્રિકામાં જાઓ, અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં હું તમને જે 11 પ્રશ્ન આપું છું ને, ક્યાંય જતા નહીં, ખાલી ઘરે જઈને પૂછજો. અને તમને કહું ગેરંટી સાથે, પછી અંદર અંદર તમે લોકો મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ અંદર અંદર વાત કરી લેજો કે મેને પૂછા ઉસને ક્યા જવાબ દિયા, તુને પૂછા તેરી વાઇફ કો ઉસને ક્યા, સેમ આન્સર હોગા, ક્વેશ્ચન ભી સેમ, આન્સર ભી સેમ. તમે જોજો, ઘરે જઈને પૂછજો, આ ભાતમાં પાણી કેમ છે, કે ભાતમાં પાણી કેમ છે, તો કે ચોખા નવા છે ને એટલે. અચ્છા રોટલી કેમ કડક થઈ ગઈ, થાય છે કે નતો થી ક્યારે રોટલી કડક, ત્યારે એનો જવાબ શું હશે ખબર છે, આ લોડ બરાબર દળાયો નથી ને એટલે. આ રેડીમેડ જવાબ હશે. જોજો, તમે એને કહેશો ને ચા એટલી મીઠી કેમ છે, તમે ક્યાં સાકર સરખી લાવો છો, ગાંગડે ગાંગડા લાવો છો પછી મીઠી જ થાય ને. અને તમે એને કહેશો, એ તો પૂછશો ને તમે કે ચા કેમ પતલી થઈ છે, દૂધ જ પતલું છે, હું શું કરું. તમે ઘરે જો વેલા પહોંચશો ને, તમે જો ઘરે વેલા પૂછો તો એ શું કે ખબર, કેમ આજે ટીવીમાં ક્રિકેટની મેચ છે, હાચું બોલો, પૂછે છે કે નહીં. અને જો મોડા પહોંચ્યા, હું બોલું કે તમે બોલો છો, તમે બોલો છો, કોની સાથે ગુડાણા હતા, તમને એમ ક્યાંય કે અહીંયા બહુ ચીજ સસ્તી મળે છે કોઈ વસ્તુ તો હું લઈ આવું ને એને સરપ્રાઈઝ આપું, અને તમે એમ સસ્તી ચીજ લઈને ઘરે પહોંચો, જો હું તારા માટે આ લઈ આવ્યો સાવ સસ્તી, તમને આવા ખર્ચા કરવાનું કોણે કીધું તું. અને જો મોંઘી લેવા, તમને તો બધા ઉલ્લું જ બનાવે છે, કાંઈ લેતા આવડતું, તમે રસોઈના વખાણ કરો ને તોય પ્રોબ્લેમ. શું કે રસોઈના વખાણ કરશો ને તે રોજ આવી જ બનાવું છું, અને જો ભૂલ કાઢીને આ ઘરમાં મારી કોઈને કદર જ નથી, અને જો કોક દાડે તમારે ત્યાં વર્લ્ડ કપ રમાઈ ગયો, જીભા જોડી બહુ થઈ ગઈ ને, તો એક વાક્ય તો મળે મળે ને મળે, આ તો હું છું તે રહી બીજી હો. ભાઈ ઘરે જઈને અહીંયા નહીં, આ તો અંદર અંદર ચાલુ થઈ ગયું. જરાક મોટા થયા, ધંધામાં પાર્ટનરે રડાવ્યા છે, પેમેન્ટ પાછા નથી આવ્યા, તમારા ઘરા કે તમને રડાવ્યા છે. હજી આગળ, આવતીકાલે થોડા મોટા થશો, તમારો દીકરો હશે, એ દીકરો પણ મોટો થયા પછી રડાવશે, અને એ દીકરાના લગ્ન થશે, ને તમે જ્યારે 50-60 ને ક્રોસ કરી ગયા હશો ને, પછી કોણ રડાવશે, પુત્ર વધુ રડાવશે. છાનામાના બેસી જાઓ, વચ્ચે નહીં આવવાનું, જે આપીએ ખાઈ લેવાનું. હું ઘણી વખત કહેતો હોઉં છું, ઉંમર લાયક થયા પછી જો સુખી રહેવું હોય ને, મા બાપે બે કામ કરવાના, દીકરો બેસાડે ત્યાં બેસી જવાનું, વહુ ખવડાવે ખાઈ લેવાનું, આનાથી મોટું સુખી થવાનો બીજો કોઈ રસ્તો જ નથી. આ શું, બચ્ચો જન્મે ત્યારથી લગાવીને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધીના એકલા આંસુ, આજે આંસુના ઇતિહાસ તમારી સામે મૂકવા છે. મોટે ભાગે ત્રણ પ્રકારના આંસુ હોય છે. નંબર 1 વેદનાના આંસુ, આપણી શરીરની પીડા કે આપણા મનની વેદના ખાતર આપણે ઓછું નથી રડ્યા, ચિકાર રડ્યા છે. અરે આપણા ખાતર આપણી માં જે રડી છે ને, એના માટે વૈરાગ્ય શતકમાં લખ્યું છે, નૈણો દગમ પિતાસીમ સાગર સરીરાઓ બહુયરમ હોઈ ગલિયમ રૂ માણમ માઉણમ અન્ન મન્નાણમ. અનંત કાળમાં અનંતી માં બનાવીને અનંતી માં આપણા માટે જે રડી છે ને, એની સામે સ્વયંભૂ રમણ સમુદ્ર ટૂંકો પડે એટલા આંસુ આપણા ખાતર આપણી માએ પાડ્યા હતા. જો માએ આટલા પાડ્યા હોય તો હું તમને પૂછું છું, મેં અને તમે કેટલા પાડ્યા?
સવારે ઉઠો અને કદાચ કેન્સરની ગાંઠ દેખાય ને આપણી આંખ ભીની થઈ છે. હજી ક્યાં નક્કી થઈ છે કે આ ગાંઠ કેન્સરની છે? બાયોપ્સી જ નથી થઈ, ખાલી અહીંયા જરાક સૂજેલું દેખાયું અને આપણને ત્યારથી ટેન્શન. ગાંઠ તો નહીં હોય ને, ફર્સ્ટ સ્ટેજની હોય તો સારું, સેકન્ડ થર્ડ કે ફોર્થ સ્ટેજ પર તો નહીં પહોંચી જાય ને. અમારા દાદા ગુરુદેવ ભુવનબાનુ સુરી મહારાજના સગા ભાઈ હતા પન્યાસ પદ્મ વિજયજી મહારાજ. પિંડવાડામાં 2017 ની અંદર તેઓ કેન્સરની બીમારીમાં કાળ ધર્મ પામ્યા. 10 વર્ષ સુધી આ મહાપુરુષના ગળામાં કેન્સરની ગાંઠ રહી અને બરાબર એ જ વખતે લંડનમાં ડોક્ટર ડલેશને પણ કેન્સર થયું હતું. એને ડિક્લેર કર્યું હતું જગત આખામાં, મારી કેન્સરની ગાંઠ જો કોઈ મટાવી દે, મારી જે સંપત્તિ છે એમાંથી 50% સંપત્તિ હું એને આપી દઈશ. એક બાજુ ડોક્ટર ડલેશ હતો અને બીજી બાજુ પદ્મવિજય મહારાજ હતા. આ એ સમયની વાત કરું છું, આખા ઇન્ડિયાની અંદર એકલી ટાટા હોસ્પિટલ સિવાય કેન્સરને લગતી કોઈ હોસ્પિટલ નથી. વિહાર કરી અમદાવાદથી મહારાજ મુંબઈ દાદરમાં ઉતરે, ચાલીને ટાટા જાય, રેડિયેશન લે, પાછા આવે અને એ જ્યારે ગાંઠ વકરતી ગઈ અને પાણી પણ ઉતરવાનું બંધ થયું ત્યારે આ મહાપુરુષે રોદડા નતા રડ્યા. આ મહાપુરુષે એમના દાદા પ્રેમસુરી મહારાજને જઈને વિનંતી કરી, આ ગાંઠ મારા ગળાને બંધ કરી દે, એ કરતા આપ મને ઉપવાસનું પચખાણ આપો, હું કર્મસત્તાનું ગળું દબાવી દઉં. કેન્સરની ગાંઠ મારું ગળું દબાવીને મારા પેટમાં પાણી ઉતારવાનું બંધ કરે, એ કરતા હું જ ઉપવાસ કરી કેન્સર નહીં કર્મસત્તાનું ગળું દબાવી દઉં. ફરીથી કહું છું, કેન્સરના કારણે પાણી ન ઉતરે ને તમે પાણી વગરના રહ્યો એ લાચારી છે, ઉપવાસ કરીને તમે સામેથી પાણી છોડી દો એ તમારી ખુમારી. પદ્મવિજય મહારાજ પાસે ખુમારી, ડોક્ટર ડલેશની પાસે લાચારી હતી. ડલેશ તો 50 વર્ષ જૂની વાત, તમારી નજર સામે તમારા હીરો હિરોઈન જેને કહો છો ને, લીસા રે, મનીષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે અને બાકી રહી ગયો તો કોણ, ઇરફાન ખાન. આ ચારે જણા કદાચ પોતે તમને એમ કહેતા હોય પોતાના બ્લોગ ઉપર કે ટ્વિટર ઉપર કે વોટ્સએપ પર, અમે તમને મોટિવેટ કરીએ છીએ કે આ ગાંઠની સામે અમે જજુમીએ છીએ, રેવા દો. જરા મનીષા કોઈરાલાનો બ્લોગ વાંચો તો તમને ખબર પડશે ને, લખ્યું, મારી સાથે ડાન્સમાં પાર્ટી આપનારા ઘણા હતા, ડ્રગ્સમાં પાર્ટી આપનારા ઘણા હતા, દારૂમાં પાર્ટી આપનારા ઘણા હતા, પરંતુ જે દિવસે મને કેન્સર થયું તે દિવસે મારી આસપાસ ખાલી 3 જણા હતા. એક મારી માં હતી, બીજો મારો બાપ હતો અને ત્રીજો મારો ભાઈ હતો. બાકી આ દુનિયામાં મને કોઈ સાંત્વન આપવા પણ નથી. આ દુનિયા છે એ રડે છે. બ્લોગ ઉપર કદાચ એમના ફોટા મુકાતા હશે લીસા રે ત્યારે કહેતી હશે ધીસ ઇઝ માય ન્યુ હેર સ્ટાઇલ કેમો કટ, એ બધું તમને બતાવવા માટે. જરાક અંદર ઉતરો તો ખબર પડે એ લોકો ધ્રુસકે ધ્રુસકે રડતા હોય છે, રોગ આંસુ પડાવે છે વેદનાના. નંબર 2, મોત તમારા પરિવારને ઢીલો ઢાપ કરી દે. 56 છાતીના ઘરમાં પણ કોકનું મૃત્યુ થાય ને ઢીલો પડી જાય છે. અમદાવાદમાં હમણાં જ એક 22 વર્ષના છોકરાનું મૃત્યુ થયું. 10:45 નાસ્તો કરીને બાઇક પર નીકળ્યો, 15 જ મિનિટ થઈ અને અચાનક ટ્રક સાથે એનું બાઇક અથડાયું, હવામાં ફંગોળાયો, બાઇક દૂર, પોતે 15 ફૂટ દૂર, અને દૂર ગયા પછી જ્યારે પડ્યો અન્નનળીમાં રહેલો નાસ્તો શ્વાસ નળીમાં ચાલ્યો ગયો. 15 મિનિટમાં છોકરો તરફડી તરફડીને મૃત્યુ પામી ગયો. એના પરિવારના સ્વજનો મારી પાસે આવ્યા, થોડાક મારા પરિચિત હતા, નાના નાના છોકરા છોકરીઓ બધાને લઈને આવ્યા. મને કે મારા સાહેબ આ લોકોને સમજાવો. એમણે કહી દીધું 22 વર્ષના મારા ભાઈને ભગવાન ઉઠાવી ગયા, અમે 8 આટલા વર્ષોથી પૂજા કરીએ, અમે રાત્રિ ભોજનના ત્યાગ કરીએ, અમારો ધર્મ કેમ અમને આડે ન આવ્યો, આજથી દેરાસર બંધ, પર્યુષણ આવે છે અમે નથી જવાના, અમે પ્રતિક્રમણ નહીં કરીએ, પૂજા નહીં કરીએ. મેં એમનો બધો જ રોષ કીધું કે ઠલવી દો, એક વાર ઠલવી દો. પછી મેં શાંતિથી કીધું, પેલા મને જવાબ આપો, 22 વર્ષ સુધી તમારા ભાઈએ તમને બધામાં કંપની આપી, એના માટે ક્યારે ભગવાનને તમે થેન્ક યુ આપ્યા ખરા? ભગવાનને ધન્યવાદ નહીં આપવાના, અને કોઈ તકલીફ આવે ત્યારે ભગવાનને ફરિયાદ કરવાની.
મને કે મારા સાહેબ આપણે ત્યાં કંઈ પણ સારું થાય તો કહેશું કે ભગવાને કરાવ્યું, અને ખોટું થાય તો કહેશે કે આપણે કરમ. મેં કીધું યસ, ઇટ ઇઝ હિન્દુસ્તાનની પરંપરા જ, આ હિન્દુસ્તાન દેશની, આ ભારતની આગવી પરંપરા જ. કંઈ પણ સારું થાય એનો જસ પ્રભુને, દેવને, ગુરુને, વડીલોને, મા બાપોને. કેમ? મને અહંકાર ન આવી જાય માટે. અમારા મા બાપના કૃપાથી થયું છે, અમારા દેવ અને ગુરુના આશીર્વાદથી થયું છે. આપણે ત્યાં પરંપરા જ. અને કંઈક ખોટું થાય, મારા કર્મના ઉદય, હું ફેલ થાઉં, મેં બરાબર નહોતું લખ્યું, હું પાસ થાઉં, મારી મમ્મીએ મારી પાછળ જબરજસ્ત મહેનત કરી હતી, મારી સાથે રાતોરાત જાગતી હતી, આ હિન્દુસ્તાનની આગવી પરંપરા જ. કંઈ પણ સારું થાય જસ હંમેશા બીજાને આપો, ખોટું થાય એ ભાર તમારા માથે લઈ લો. બહુ પ્રેમથી, બહુ શાંતિથી એ દીકરા દીકરીઓને સમજાવ્યું. ત્યારે મંડ શાંત થયા. 10 દિવસ પહેલા પાછા આવ્યા, મને કે હજી સેકન્ડ ટાઈમ અમારે આવવું છે. મેં કીધું આવજો, મારું આ સંમેલન પતી જાય પછી આવજો, પાછા હું તમને પ્રેમથી બેસાડીશ. રોગમાં આંસુ પાડ્યા છે, મોતમાં આંસુ પાડ્યા છે, બીજે ક્યાં આંસુ પાડ્યા છે બોલો? તમારા પેમેન્ટ જ્યારે કરોડોમાં સલવાયા છે ને, ત્યારે પણ તમે આંસુ પાડ્યા છે. આંસુ નહીં, તમે આપઘાત કરવા પણ તૈયાર થાવ છો. ગામના રૂપિયા લઈને તમે આંધળા સાહસ કરો છો, અને ઉઠી જાવ ત્યારે ગામના રૂપિયા આપવાની તો વાત બાજુ પર રહી, હવે હું જીવી શકું એમ નથી, કરો આપઘાત. મને સાંતાક્રુઝમાં મલાડનો એક છોકરો મળવા આવ્યો, 1,80,00,000 રૂપિયાનું આ છોકરાએ સાહસ કરી નાખ્યું, દેવું થઈ ગયું, ઉઠી ગયો. એનો બાપ 70 વર્ષનો મલાડથી મુંબઈની એણે પાછી નોકરી શરૂ કરી, જે 20-25 હજાર મળે. મારા દીકરાને કામે લાગો, જે ઉંમરમાં રિટાયર થઈને ભગવાનનું નામ લેવાનું એ ઉંમરે બાપ એને સપોર્ટ આપવા માટે નોકરી શરૂ કરી. આ છોકરો મને કે વાસ્કેપ નાખો, અહીંથી સીધો આપઘાત કરવા જાઉં છું. મેં એને કીધું એક મિનિટ ઊભો રહી જા, આપઘાત કરવાશ તો તું કદાચ છૂટી જઈશ. તારી માં, તારો બાપ, તારી પત્ની, તારો દીકરો, એમણે શું ગુના કર્યા છે? તમારા લેણદારો એમને છોડવાના નથી. આ તારી પલાયન વૃત્તિ કહેવાય. ઘરે જા, મા બાપને ભેગા કર, પરિવારને ભેગો કર, શાંતિથી વાત કર, અને કંઈક રસ્તો કાઢ. હું ત્યાંથી સાંતાક્રુઝથી વિહાર કરી બીજું ચોમાસું સુરતમાં આવ્યો. એ છોકરો મને સુરતમાં મળ્યો, મારા સાહેબ તમે જો ના પાછો વાળ્યો હોત, આજે આખા કુટુંબના બેદાર ફરી ગયા હોત, તીતર બીતર. મેં કહ્યું શું થયું? બસ રસ્તો મળી ગયો, મુંબઈની લાઇફસ્ટાઈલ છોડી દીધી, ઘર વેચી દીધું, જે આવ્યા એ લેણદારોને આપી દીધા, સુરતમાં કતાર ગામની અંદર એક નાનકડું ઘર લઈ લીધું, ફરી પાછી નવેસરથી જિંદગી શરૂ કરી છે. ધંધામાં તમે આંસુ પાડ્યા છે, મોતમાં આંસુ પાડ્યા છે, રોગમાં આંસુ પાડ્યા છે. હજી તમને કહું, આ બધા વેદનાના આંસુ છે, આ કોઈ સંવેદનાના આંસુ નથી. તમે ક્યારેક કોકની પ્રગતિ જોયા પછી પણ આંસુ પાડ્યા છે? સાચું બોલો, બે જણા ધંધામાં એક સાથે શરૂઆત કરી હોય, તમારા કરતા બાજુવાળો આગળ નીકળી જાય, ભલે આંખમાંથી આંસુ ન પડે વાત જુદી છે, અંદરમાં કંઈ ઘસરકો લાગે છે, લાગે કે ન લાગે. એક ભાઈને ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે સુવડાવ્યું, કેમ શું થાય છે? પેટમાં દુખે છે. ક્યારથી દુખે છે? આ બાજુવાળાએ મારી બાજુમાં દુકાન લીધી ને ત્યારથી દુખે. ક્યાં ક્યાં તમે આંસુ પાડ્યા? કોઈ તમારાથી આગળ નીકળી જાય એટલે તમે પોગ મૂકી છે. તમારા સંતાન પરીક્ષામાં નાપાસ થાય, 10th અને 12th માં તમારી અપેક્ષાઓ પૂરી ન થાય, મજબૂરીથી આ છોકરાઓ આપઘાત કરતા હોય છે. મને કહેવા દો, તમારા દીકરા નાપાસ થાય છે માટે આપઘાત નથી કરતા, નાપાસ થયા પછી આ સમાજ, આ સોસાયટી, આ ફેમિલી, આ મા બાપ અમને ફોલી નાખશે. તમારી પાસે 1,00,000 રૂપિયાના ખર્ચા કરીએ છીએ, તમારા માટે અમે રાત દિવસના ઉજાગરા કર્યા, તોય તમારા રિઝલ્ટ આવ્યા? આ સંભળાતું નથી, એનાથી સહન નથી થતું. એ બીજું વર્ષ ભણવા તૈયાર છે, પણ તમે જ્યારે એની પાસે વધુ પડતી અપેક્ષા રાખો છો ત્યારે નાસી પાસ થઈ જાય છે, આપઘાત કરે છે. પરીક્ષામાં ફેલ, આંસુ. પેમેન્ટમાં ફેલ, આંસુ. કોઈની પ્રગતિ થઈ, આંસુ. હજી તમને આગળ કહું, ધંધામાં તો હજી આવું બધું ચાલે, ક્યારેક ધર્મમાં પણ આવી કોમ્પિટિશન આવી જાય છે. જેન્ટ્સ કરતા
લેડીઝમાં વધારે હોય છે. એક દેરાણી અને જેઠાણી હોય એમાં દેરાણી તપ કરે અને જેઠાણીથી જો ન થાય અને દેરાણીની ચારે બાજુ જો વાહવા થતી હોય ને તો ખૂણામાં બેસીને જેઠાણી પણ શું પાડતી હોય છે. બસ બધો લાડવો એ ખાઈ જશે. આપણે તો આખો દાડો મજૂરી કરવાની. હું મુલુંડમાં હતો ને એક બેન આવ્યા બપોરના 12:30 વાગે, મને કે મળવું જ. મેં કીધું બેન અત્યારે હવે અમારે પડી લેવાનું, સુવા 8 મને કે 5 મિનિટ મળવું છે. મેં બોલો બેન, સાહેબ આ સીધી તપ હવે શરૂ થાય, ઓલરેડી શરૂ થઈ ગયો હતો. મેં કીધું પહેલાં કેમ ના કર્યો, ત્યારે સાહેબ ભાવ નહોતા, હવે ભાવ થયા છે. મેં કીધું કેમ થયા એ કહ્યું. અને બેન એટલા સરળ એણે કહી દીધું, સાહેબ દેરાણી સીધી તપ કરે છે. હજી તો 2 બારી થઈને ત્યાં તો ફોન આવવાના શરૂ થઈ ગયા, સાતામાં સાતામાં. હવે જરા શાંતિ રાખજો, દોડાદોડી નહીં કરતા, તમારી તો જેઠાણી છે જ, બધું સંભાળી લેશે. ઓલી બોલે ને અહીંયા પેટમાં તેલ રેડાતા હોય, એને થયું હજી 2 બારીમાં તો આટલી બધી સાતા, તો 8 બારીમાં દોબે ઇતના, તો 8મેં કીતના, અત્યારથી જ એનું તો ચિંતન ચાલુ થઈ ગયું. હાય રે ભાઈ, આ તો 3જી 4થી 5મી જશે એટલે રોજના ધાડા ઉતરશે, નાસ્તા મારે બનાવવાના, ચા દૂધ મારે બનાવવાના, મારે તો બસ મજૂરી જ કર્યા કરવાની. એને હાય જલસા, મને કે મારે ઉપાડવું છે. મેં કીધું કેમ, બસ એ ઉપાડે ને એની ચારે બાજુ વાવા થાય, મારી ન થાય એના માટે. મેં કીધું બેન તમે કદાચ સીધી તપ કરશો ને તોય તમે કર્મ બાંધશો, રેવા દો, તમારે આવા સીધી તપ કરવાની જરૂર નથી. અને તમે જો હું કહું એ પ્રમાણે કરવા માંગતા હો, જાઓ ઘરે, આથી જ એની ટોટલ વયાવત તમે સંભાળી લ્યો, એને 1 સિદ્ધિતપનો લાભ મળશે, તમને 2 સિદ્ધિતપનો લાભ મળશે. અને બેન ઘરે આ બધા આંસુ છે, આ વેદનાના છે. હું વેદનાના બહુ આંસુને લંબાવવા નથી માંગતો, આજે હું સંવેદનાના આંસુની વાત કરવા આવ્યો છું. સંવેદના કોને કહેવાય? કોઈનું દુઃખ જોયા પછી આંખ ભીની થાય તો સંવેદના છે. કોઈના દોષ જોયા પછી આંખ ભીની થાય, સંવેદના છે. અને કોકની દુર્ગતિ જોયા પછી તમારી આંખ ભીની થાય તો સંવેદના છે. ઘા કોકને લાગે અને પીડા જો તમને થાય ને તો સમજો સંવેદના છે. હિન્દીમાં એક બહુ સરસ મજાની કવિતા આવે છે, મોમબત્તી કો પીઘલતી હુઈ દેખ કર અંદર મેં રહે હું એ ધાગાને પૂછા, મેં જલતા હું તું ક્યો પીઘલતી હૈ, મેં જલતા હું તું ક્યો પીઘલતી હૈ. તબ મોમબત્તીને બતાયા ધાગાએ જ્યારે આવું કીધું કે હું બળું છું, તું શા માટે પીગળેશ, તારે શા માટે ઓગળવાની જરૂર છે. તબ મોમબત્તીને બતાયા જીસકો દિલ મેં બસાયા ઉસકો જલતે નહીં દેખા જાતા ઇસલીએ મેં પીગળતી હું. જેને મેં મારા હૃદયમાં બેસાડ્યો હોય એને 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 જલતા હું ન જોઈ શકું. અને આ અપેક્ષાએ જોવા જોઈએ ને, આ જગતના સર્વશ્રેષ્ઠ સંવેદનાના સ્વામી જો કોઈ હોય તો તીર્થંકર પરમાત્મા છે. આગલા 3જા ભાવમાં આ પરમાત્માએ આ જગતના સર્વ જીવોને રાગ અને દ્વેષમાં ફસાયેલા જોઈ અને ભાવના ભાવી જે તમે રોજ સ્નાત્રમાં બોલો છો, જો હોવે મુજે શક્તિ ઈશી, આ સંવેદનાની પંક્તિઓ છે. વીર વિજયજી મહારાજના મુખમાંથી નીકળેલી ભગવાન માટેની આ સંવેદના ભરેલી પંક્તિઓ જ. અને તમે માર્ક કરજો, 24 ભગવાનના ચરિત્ર નહીં લઉં, ચારેક પરમાત્માની ખાલી એક એક લાઈનમાં વાત કરીશ તો ખબર પડશે ભગવાન જેવી સંવેદના આપણામાં ક્યાં છે. મુનિ સુરત સ્વામી દીક્ષા લીધા પછી ખબર પડે ઘોડાને હોમી દેવાના છે. એક રાતમાં ભગવાન કેટલો વિહાર કર્યો ખબર છે? ઓ શનિવાર વાળાઓને પૂછું છું, શનિવાર આવે ને એટલે મુનિ સુરતમાં આમ શું હોય, હે ભીડ, તમે આમ ભગવાનને વેચી માર્યા છે. મંગળવાર આવે એટલે એટલે 8-8 7-7 વાર મારે બોલવાના છે અત્યારે. એક ભાઈ મારી પાસે આવ્યો હતો, આમ આ 2 આંગળી 2 હાથ 10 વીટી. હું બહુ શ્રીમંત લાગો છું? મને કે ના રે ના, શ્રીમંત છે ના, હું આ 10 વીટી ને અલગ અલગ બધા ડાયમંડ, મને કે આ ડાયમંડ નથી, આ બધા અલગ અલગ ગ્રહોના રત્ન છે. મેં કેમ પણ આ બધા પહેરવા,
મને કે નવે નવ નડે છે, તું બીજાને નડવાનું બંધ કરતો, એકે તને નડવા નથી. મેં કીધું તો નવ હોય તો આ તે તો દસ પહેરી છે, અંગૂઠામાં બે, અહીંયા બે, અહીંયા બે. મને કહે કે શનિ જરા ડબલ જોરથી નડે છે એટલે શનિની બે પહેરી છે. મુનિ સુવ્રત નહીં, તમારા માટે તો કહું આ મનિ સુવ્રત તમે બનાવી દીધા છે. શનિ સુવ્રત, મની સુવ્રત, એ મનિ નહીં મુનિ સુવ્રત હતા. મુનિ સુવ્રત એક રાતમાં 60 યોજન ચાલીને એક ઘોડાને બચાવ્યો, આ ભગવાન મુનિ સુરતની સંવેદના. નમામી નેમી અત્યારે ગિરનારના પ્રેમી, એમને પૂછું છું ભગવાન નેમીનાથની કરુણાની તમને ખબર છે સંવેદનાની? રાજીમતીને પરણવા નીકળ્યા, શું જોયું? પશુઓને જોયા, પશુઓની ચીસ પોકાર, મારા નિમિત્તે આટલું બધું નહીં, આ લગ્ન મારાથી નહીં થાય. યુટર્ન લીધો અને ભગવાન ગિરનાર ચાલ્યા ગયા. આ નેમિનાથની સંવેદના છે. પાર્શ્વનાથની ખબર છે? પાર્શ્વનાથ ભગવાનની આ ભીતરમાં તો 24 તીર્થંકરમાં એક સરખી જ હોય, ક્યારેક નિમિત્ત મળે ત્યારે આ સંવેદનાને બહાર આવવાનું મન થતું હોય છે. તાપસ જ્યારે તપ તપતો હતો ત્યારે ભગવાન ગયા. કાષ્ટની અંદર સૂતેલો સાપ, સળગી રહેલા સાપને ભગવાને સેવક દ્વારા બહાર કઢાવ્યો, નૌકાર સંભળાવ્યો, મોકલી દીધો દેવલોકમાં. આ ભગવાન પાર્શ્વનાથની સંવેદના. અને મહાવીર માટે તો તારી કરુણાનો કોઈ, મહાવીરની સંવેદના તો જુઓ, ગર્ભમાં હતા ત્યારથી મહાવીરની સંવેદના. પહેલી સંવેદના કોના માટે થઈ? માં, મારી માને પીડા થાય તો મારાથી સહન ન થાય, નહીં મારી માને પીડા ન થવી જોઈએ માટે મહાવીર ગર્ભમાં સ્થિર થઈ ગયા. આ મહાવીરની પહેલી સંવેદના. મોટા થયા, મા બાપ દેવલોક ગયા અને નંદીવર્ધનને કહે છે હું દીક્ષા લઉં, મને રજા આપ. અને નંદીવર્ધને ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું. ભાઈ, હજી હમણાં જ મા બાપ ગયા છે અને એના ઉપર તું પણ જવાની વાત કરે છે, મારાથી સહન નહીં થાય, દાજિયા પર ડામ મત આપ. અને ભગવાન મહાવીરની સંવેદના ઉછળી આવી. કેટલા વર્ષ રહ્યા નંદીવર્ધન માટે? 2 વર્ષ. 2 વર્ષ ભગવાન પાછા રહ્યા મહાવીરની સંવેદના. દીક્ષા લીધા પછી ગોશાળા જેવો એમનો ગણાતો શિષ્ય એ જ્યારે ખાડામાં પડી ગયો હતો ને, તમને ખબર નથી આ બધા પ્રસંગોની, ખાડામાં પડી ગયો. ભગવાન તો છદ્મસ્થ છે, બોલવાનું છે ને, ઈશારો કરવાનો નથી. એ ખાડામાંથી બહાર ન નીકળ્યો ને ત્યાં સુધી ભગવાન એની પાસે ને પાસે ઊભા રહ્યા. કોઈકે એને બહાર કાઢ્યો ત્યારે ભગવાન આગળ વધ્યા. આ મહાવીરની સંવેદના હતી. અને જ્યારે દીક્ષાનું બીજું વર્ષ કનકખલ તાપસના આશ્રમમાં ગયા, કોણ હતો? કોણ? ચંડ કૌશિક. ડંખ માર્યો એ સહન કર્યું. અને પછી આ પરમાત્માની કરુણા જુઓ. એ 15 દિવસના ઉપવાસ લઈને જ્યારે બિલની અંદર ચાલ્યો ગયો મોઢું નાખીને, એને કોઈ પરેશાન ન કરે માટે હું અહીંયા ને અહીંયા ઊભો રહું. મહાવીરે 15 ઉપવાસ કરી ચંડ કૌશિકની સાથે ને સાથે ઊભા રહ્યા. એ 8માં દેવલોકમાં ગયો. પછી મહાવીરે ત્યાંથી વિહાર કર્યો. આ મહાવીરની સંવેદના હતી. અને હજી એક છેલ્લી કહી દઉં. ઓલો સંગમ, 6 મહિનાના ઉપસર્ગ કર્યા છે ભગવાનને, ફાંસીએ ચડવું પડ્યું છે. સંગમના કારણે ભગવાન 7 વખત ફાંસીએ ચડ્યા, દોરડા તૂટ્યા, ભગવાન નીચે પડ્યા, અંતે ભગવાન બચ્યા. એ જ સંગમ જ્યારે પાછો વળે છે ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં લખે છે, કૃતા પરાધે પીજને કૃપા મંથર તારયો ઈશત બાષ્પાર્દ્રયોર ભદ્રમ શ્રીવીર જીનનેત્ર. ઓ પરમાત્મા, તમારા નયનોનું પણ કલ્યાણ થાવ. ઓલા સંગમે 20-20 ઉપસર્ગ એક રાતમાં કર્યા, 6-6 મહિના હેરાન કર્યા, ઉપવાસ થયા. તો પણ એ જ્યારે વિદાય લે છે ને ત્યારે તમને એનું બિચારાનું શું થશે, આ ગણતરીથી આંખમાંથી આંસુ. આ સંવેદનાના સ્વામી હતા પરમાત્મા. તો બરાબર છે, તમને કહું, પશુઓની દુનિયામાં ક્યારેક નજર કરજો તો પશુઓમાં પણ તમને દેખાશે સંવેદના હોય છે. એક પંખીનું બચ્ચું કદાચ મરી જાય ને, નાનું બચ્ચું, તમે જોજો ચારે બાજુ બીજા બધા પંખીઓ ઘેરાય વર્ષ,
જાણે એમનું બેસણું બેસે. અને પછી ચીચિયારીઓ અને કિકિયારીઓથી આખું આકાશ ગજવી. અપંખીની સંવેદના છે તમારી પાસે આવી સંવેદના. તમે ગાડી લઈને જતા હો છો, તમારી વાત કરાય એમ નથી. તમારી પાસે વધુ પડતી બુદ્ધિ, વધુ પડતી સંપત્તિ, આ બેના કારણે તમે એટલા બધા ફાટી નીકળ્યા છો. તમારામાં સંવેદનાનો હવે છાંટો રહ્યો નથી. ગાડી લઈને તમે જતા હોય ને રોડ ઉપર કોકનું એક્સિડન્ટ થયું હોય, તમે ઉભા રહ્યો ખરા? જવા દો ને, ઊભા ઊભા રહેશું તો ફસાઈ જશો. અને માની લો કે આગળ ગયા પછી તમારી વાઈફનો ફોન આવે, છોકરાનું એક્સિડન્ટ થયું છે ક્યાં, અને તમને ખબર પડે કે જે રોડ પરથી પસાર થયો, જ્યાં બધા ઘેરીને ઉભા હતા, એ બીજો કોઈ નહોતો, મારો હતો, ત્યારે શું થાય? ત્યારે શું થાય? તમારો છોકરો તમને લાગે છે તમારો, કોકનો દીકરો તમને તમારો નથી લાગતો. કોકનો દીકરો પણ જે દિવસે તમને તમારો લાગશે, કોકની પીડા જ્યારે તમને તમારી પીડા લાગશે, તે દિવસે સમજજો તમે સંવેદનાના સ્વામી છો.